रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की, इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। કેમ છો? ગુડ ઇવનિંગ. મને ખબર છે કે બહુ આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા છો વરસાદની. વરસાદ હજી એ આપણા માટે ઢૂંકડો નથી. આસમાન તો એટલું કોરું ધાકોર છે કે બીક લાગી જાય કે આ વરસાદ ક્યારે આવશે. ઉકળાટ અને બફારાના આ દિવસો વચ્ચે અમે આજે આ શુક્રવારે સરસ મજાની એક વાછંટ લઈને આવ્યા છીએ, એક નાનકડી હેલી લઈને આવ્યા છીએ, ગુજરાતી ગીતોની હેલી લઈને આવ્યા છીએ. આ ભરપૂર ભીનાશ તમારા તરફ વહેતી મૂકવી છે અને તમને કહેવું છે કે વરસાદ ભલે ઢૂંકડો ના હોય, આપણી પાસે આપણી માટીની સુગંધ બહુ જ નજીક છે. આ શુક્રવારે, આજના આ શુક્રવારે હું તમારા સૌનું ખૂબ 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 સ્વાગત કરું છું. તમે છો જલસો ઉપર. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને દર શુક્રવારે આપણે ગુજરાતી ગીતોનો ઉત્સવ ઉજવીએ છીએ. સરસ મજાના ગુજરાતી ગીતો એક શ્રેષ્ઠતમ કલાકારો પાસેથી સાંભળીએ છીએ અને મન ભરીને માણીએ છીએ. આજે એક એવા કલાકાર આપણી વચ્ચે છે, કલાકારો આપણી વચ્ચે છે કે જેઓ સ્વનામ ધન્ય છે. એમના માટે હું શું કહું? હું કદાચ એમને એ રીતે ઓળખાણ આપવાની ચોક્કસથી કોશિશ કરીશ કે આજે હું જે કંઈ છું, આ ક્ષેત્રમાં કંઈ છું, જો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમજી શકું છું તો એમાં એમનું ખૂબ મોટું યોગદાન છે. મારો પહેલો બ્રેક મેં એમની સાથે લીધો હતો. બાકી તો આ કલાકારો પોતે જ એટલા લોકપ્રિય છે, એટલા બધા સ્વનામ ધન્ય છે કે મારે એમનો પરિચય આપવાની જરૂર નથી. છતાં મારી સાથે ખૂબ દિલથી, ખૂબ જ પ્રેમપૂર્વક આવકારો સ્વરકાર બેલડી સૌમિલ મુનશી, શ્યામલ મુનશી અને આરતી મુનશીને. અને દર વખતે આપણે જે એક બૂમાબૂમ કરીએ છીએ કલાકાર સાથે, એ સિગ્નેચર ટ્યુનમાં કેન વી મેક સમ નોઇઝ ઇન ધ બહુ આતુરતાથી તમે જેમ વાદળની રાહ જોઈ રહ્યા છો કે વરસાદની રાહ જોઈ રહ્યા છો, એટલી જ આતુરતાથી હું આ ત્રણને સાંભળવા માટે આ લાઈવ જેમિંગ સ્ટુડિયોમાં સાંભળવા માટે મેં રાહ જોઈ છે. મને એમ હતું કે આ કાર્યક્રમમાં એ લોકો બહુ સત્વરે પધારે અને આજે એ શક્ય બન્યું છે. હું ખૂબ દિલથી આપ સૌનું સ્વાગત કરું છું, બહુ જ પ્રેમપૂર્વક, હૃદયપૂર્વક. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ધીસ ઓસમ પ્રોગ્રામ. ફરી દેખો ખાત સ્વાગત. કાલે વર્લ્ડ મ્યુઝિક ડે ગયો છે અને આજે એના ઉપલક્ષમાં જ આ સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. શ્યામલ, સૌમિલ અને આરતીબેન પોતે સંગીતના, આ ભાષાના, આપણા સાહિત્યના અદ્ભુત ચાહકો રહ્યા છે. વર્ષોથી તમે એમને કાર્યક્રમોમાં સાંભળ્યા હશે. આજના આ બે કલાક આપણે એમને મન ભરીને સાંભળીશું, તમારી રિક્વેસ્ટ પણ લઈશું અને આ કાર્યક્રમની હવે શરૂઆત કરીએ. એ પહેલાં મારે તમને માત્ર એટલું જ કહેવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ છે, ડાઉનલોડ કરી લેજો. અને રમેશ પારેખ ચાર પંક્તિઓમાં બહુ સરસ લખે છે કે એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ, એમ તો કોઈથી મુઠ્ઠીમાં બંધ નહીં થઈએ, પકડવા જાવ તો પાડેલી તાળી નીકળીએ, દ્વાર ખખડાવીએ છીએ તો દ્વાર ખોલી જુઓ, દ્વાર ખખડાવીએ છીએ તો દ્વાર ખોલી જુઓ, અમે કદાચ તમારી ખુશાલી નીકળીએ. અમે આ ટકોરા મારી રહ્યા છે, ખોલી લો આ દરવાજા. પ્રિયજન, સ્વજન, ગુણીજન દરેકને જણાવો, આ કાર્યક્રમ શેર કરો અને કહો એમને કે જલસો પર થઈ રહ્યું છે લાઈવ જામિંગ વિથ શ્યામલ, સૌમિલ, આરતી, મુનશી. યસ સર, થેન્ક યુ. કેવી રીતે શરૂઆત કરીએ? બસ કાલે વર્લ્ડ મ્યુઝિક ડે આપણે ઉજવ્યો જી, એ પ્રસંગે શ્યામલે એક નવી રચના લખી છે. વાહ. અને અમે કમ્પોઝ કરી છે, એ રચનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. બિલકુલ. Mm-hmm. 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 Mm-hmm.
છે સાગર નદી ઝરણમાં છે સાગર નદી ઝરણમાં ની ધરતી અંબર રણમાં આ સૃષ્ટિના કણ કણમાં સંગીત બસ સંગીત છે સંગીત બસ સંગીત છે સર્વરતા શ્રાવણમાં છે ફોરમતા ફાગણમાં ને કુદરતના કામણમાં સંગીત બસ સંગીત છે સુનેરી સૂર્ય કિરણમાં ગોરજ ટાણે ગોધણમાં ટમટમતા તારક ગણમાં સંગીત બસ સંગીત છે સંગીત બસ સંગીત છે છે પ્રેમના ઉચ્ચારણમાં છે ભક્તિ ભાવ શરણમાં ને આત્મના આંગણમાં સંગીત બસ સંગીત છે સંબંધોમાં સગપણમાં જીવનની હરેક ક્ષણમાં મેં જીવતા દરેક જણમાં સંગીત બસ સંગીત છે 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 ગઈકાલે જ વિશ્વ મ્યુઝિક વિશ્વ સંગીત દિવસ જ્યારે આપણે ઉજવ્યો છે વર્લ્ડ મ્યુઝિક ડેનું સેલિબ્રેશન કર્યું છે ત્યારે આપણા આપણી ભાષાના આ ગીતો આ શબ્દો આ સંગીત માટે પણ આ ગીત કેટલું સૂચક છે સંગીત બસ સંગીત છે આપણા આપણી માટીની મહેક લઈને આવતા આ ગુજરાતી ગીતો આ ગુજરાતી સંગીત આ સાહિત્ય જલસો ઉપર તમારા માટે આંગળીના ટેરવે અવેલેબલ છે અને તમને મારે ખાસ કહેવું છે કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી તાત્કાલિક ડાઉનલોડ કરો ગની દહીવાલા તેમની ચાર પંક્તિઓમાં બહુ સરસ લખે છે સૌમિલભાઈ કે સફરમાં કેટલા દિવસો વિતાવ્યા કેટલી રાતો સફરમાં કેટલા દિવસો વિતાવ્યા કેટલી રાતો વિપદને કેવડી વણઝાર છે કે છેડો ન દેખાતો કદી આ કાળ કેરી મંજરીના તાલમાં વાગી પરંતુ સર્વ સંજોગોમાં વણઝારો રહ્યો ગાતો વિશ્વ સંગીત દિવસે આપણે આપણી ભાષાના ગીતો પણ માણવા છે અને મન ભરીને આ કવિઓને એમની ચાર પંક્તિઓને એમના આ આ શેરને પણ માણવા છે આ વણઝારો સતત ગાતો રહ્યો છે એ વાત આમ જોવા જઈએ તો સૌમિલભાઈ શ્યામલભાઈ ને આરતીબેનના કિસ્સામાં પણ એટલી જ સૂચક સાબિત થઈ પડે છે કેટલા વર્ષોથી એમને તમે આ કાર્યક્રમોમાં પરફોર્મ કરતા સાંભળ્યા હશે ને દરેક ઉતાર ચઢાવમાં એમણે ગુજરાતી સંગીતનો સાથ મૂક્યો નથી હું ખૂબ દિલથી ફરી એક વખત આ મહાન કલાકારોને હું આવકારું છું બહુ જ દિલથી તમને લોકોને આ સ્ટુડિયોમાં અમે સ્વાગત કરીએ છીએ સાથે સાથે એટલા જ સ્વનામ ધન્ય સંગીતકારો છે જેઓ પણ પોતે પોતાના ચહેરા પોતાની આંગળીઓ પોતાની આવડતથી એટલા જ જાણીતા છે કાર્યક્રમોમાં એમનું હોવું એ ખૂબ લોકપ્રિયતાનું પણ કારણ છે અને એમની આવડતનું અનુભવનું પણ દિલથી આવકારો મારી સાથે શ્યામલભાઈ સૌમિલભાઈ અને આરતીબેનની સાથે જે સંગીતકારો જોડાયા છે એ લોકો પણ એટલા જ તમારી તાળીઓના હકદાર છે કીબોર્ડ ઉપર ઋતુલ શાહ તબલા ઉપર મનીષી રાવલ અને મનીષ કંસારા ઓક્ટોપેડ ઉપર સાઈડ રિધમ્સ ઉપર આ સરસ સંગીતકારો સાથે આજે આપણે આ કાર્યક્રમ માણવાના છીએ શરૂઆત થઈ ચૂકી છે સંગીત બસ સંગીત છે આ સંગીતને આગળ વધારીએ આપણું ભાષાનું સંગીત જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો જી સૌમિલભાઈ હવે બીજી રચના જી રઈસ મણિયારના શબ્દો છે વાહ અમારું બહુ જ લોકપ્રિય સ્વરાંકન છે એ રજૂ કરીએ Thank you.
પેપ્સી ન થમ્સ અપ ન તો કોક ભાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ ન પેપ્સી ન થમ્સ અપ ન તો કોક ભાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ ઉકાળો મળે જો તરત ગટગટાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ ઉકાળો મળે જો તરત ગટગટાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ ન પેપ્સી ન થમ્સ અપ ન તો કોક ભાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ પગે ચિઠ્ઠી બાંધી કબૂતર ઉડાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ ન પેપ્સી ન થમ્સ અપ ન તો કોક ભાવે રહીશ તો વિતેલા મિલેનિયમ નો માણસ 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 રહીશ મણિયારની આ ખૂબ જાણીતી રચના છે અને ખૂબ અદ્ભુત સ્વરાંકન અને એટલું જ લોકપ્રિય શ્યામલ સૌમિલનું. એટલા બધા લોકો હવે જોડાઈ ચૂક્યા છે સાથે કે મારે મને લાગે છે કે એમના નામો લેવાની વિધિવત શરૂઆત કરવી જોઈએ, કારણ કે પછી એ લોકોને ખોટું લાગી જતું હોય છે અને ખૂબ બધી કમેન્ટ્સ થઈ જાય છે. અલકા દવે કહી રહ્યા છે કે જલસો થઈ જાય. હા, જલસો થઈ રહ્યો છે. હિરલ પનારા કલાણી કહી રહ્યા છે, નમસ્તે, સો ગ્લેડ ટુ હિયર યુ ઓલ લાઈવ. નમસ્તે આરતી મેમ, મચ લવ ફ્રોમ હિરલ યુકે, એન્જોઈંગ જલસો લાઈવ. હિમાંશુ ભટ્ટ વાવ કહી રહ્યા છે. સ્મિતા ખંભાતી કહી રહ્યા છે, સુપર્બ, અ ટ્રુ ટ્રીટ ટુ કાનજી. એવું હિમાંશુ ભટ્ટ કહી રહ્યા છે, કાનજી. સતવત બુટાલા પેલી આમ આવાળી સાઇન બતાવી રહ્યા છે. મિલિત પંડ્યા કહી રહ્યા છે, ઇટ્સ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર અસ ટુ વોચ યુ લાઈવ સર, ફીલ્સ લાઈક હોમ અવે ફ્રોમ હોમ. મેહુલ એસ પટેલ પણ વખાણી રહ્યા છે. હેમાંગભાઈ કહી રહ્યા છે, વાહ, વોટ અ પ્લેઝર ટુ સી શ્યામલ સૌમિલ ઓન જલસો. દીપેશ ત્રિવેદી, સુપર્બ ઓલ ઓફ યુ. પરેશ પંડ્યા, પ્રીતિ વોરા, દમલ શાહ, આજે ખરા અર્થમાં જલસો એવું દમલ શાહ કહી રહ્યા છે. નદીમ પરમાર કહી રહ્યા છે, વાહ વાહ, મોજ પડી ગઈ એવું. આસ્થા જોશીપુરા આચાર્ય કહી રહ્યા છે, અને ખૂબ બધા લોકો છે જે ખૂબ બધું કહી રહ્યા છે. રિક્વેસ્ટ પણ આવવાની શરૂ થઈ ગઈ છે. દરિયાના મોજાની પહેલી રિક્વેસ્ટ પણ આવી ચૂકી છે, ને એ પહેલાં પણ ઘણી બધી આવી છે. આપણે એક પછી એક દરેક રિક્વેસ્ટને ન્યાય આપવાની કોશિશ કરીશું. અત્યારે તો શ્યામલભાઈ ને સૌમિલભાઈ પાસે એમનું પોતાનું પણ એક સરસ મજાનું પ્લેલિસ્ટ એમણે ક્રિએટ કર્યું છે, જે સાંભળવાની પણ આપણને એટલી જ મજા પડશે. આ લોકોના સ્વરાંકનની મજાની વાત શું છે કે એકાદ આપણું મનગમતું છૂટી જાય ને તો પણ એકાદ નવું મળે જે મનગમતું થઈ જાય, બરાબર. એટલે એવા સરસ મજાના ગીતો આપણે આ બે કલાકમાં સાંભળવાના છીએ. એટલે જરા ધીરજ રાખજો, અકળાઈ ના જતા કે અમારું નહીં, બરાબર. ફટાફટ ગીતો તરફ આગળ વધીએ છીએ અને ધીરે રહીને તમારી રિક્વેસ્ટ પણ લઈ લઈએ છીએ. મીન વાઇલ મારે સતત એવું કહેવાનું જ છે, જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. પ્લે સ્ટોર પરથી, એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. જી સૌમિલભાઈ, હવેની જે રચના રજૂ કરીએ છીએ, સ્કૂલમાં આપણે ગણિત ભણીએ છીએ, પછી જીવનની શાળામાં જ્યારે ગણિત ભણવાનું થાય છે ત્યારે એના સંદર્ભો, એનો વ્યવહાર બદલાઈ જાય છે. પણ આ શ્યામલની લખેલી રચના છે અને અમારી પ્રવૃત્તિ, અમે જે નિષ્ઠાથી અથવા અમે જે એપ્રોચથી
અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ એ જ પ્રવૃત્તિની વાત કરતું આ ગીત છે. ઓકે, શ્યામલના લખેલા શબ્દો છે, સાંભળીએ. આછા થઈએ સૌને તરત આવડી જઈએ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. રકમ માણીએ જેમાં લાગે એ કજરીત, તિરસ્કારને બાદ કરીને મહેરબાની પ્રીત. રકમ માણીએ એવી જેમાં લાગે એ કજરીત, તિરસ્કારને બાદ કરીને મહેરબાની પ્રીત. એક જ પગલું માંડો ત્યાં તો આપો આપ કરીએ સૌની તરત આવડી જઈએ. અમે દાખલા દિલના સૌની તરત આવડી જઈએ. ગણિત પ્રમાણે ગણી તેમને થઈ જાતો ગોટાળો, અમને સંબંધોમાં અંતે મળી જાય છે તાળો. ગણિત પ્રમાણે ગણે તેમને થઈ જાતો ગોટાળો, અમને સંબંધોમાં અંતે મળી જાય છે તાળો. કરી સ્નેહનો સરવાળો બસ જવાબમાં જલહળીએ સૌને તરત આવડી જઈએ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. દૂર ભાગીએ ભાગ્યાથી ને ગુણ્યા સાત ગણ ગણીએ, વત્તાથી વધતા રહીએ ઓછાથી આછા થઈએ સૌની તરત આવડી. વાહ ભઈ વાહ, વાહ વાહ. અમે દાખલા દિલના સૌને તરત આવડી જઈએ. જો હું ભૂલ ના કરતો હોઉં તો આ બરકત વિરાણી બેફામ આ શ્યામલ. ખોટું તીર વાગ્યું. તમે મેં નથી લખ્યું એવું કહો ત્યાં સુધી. આ કાગળિયા આવી જ રીતે છાપે ચડાવતા હોય છે. ખેર, આ સરસ મજાના ગીતો, આ સરસ મજાનું સંગીત
અહીંયાથી સતત બે કલાક સુધી નિરંતર તમારા સુધી પહોંચવાનું છે ગુજરાતી ગીતોના આ અનમોલ સ્વરાંકનો શ્યામલ સૌમિલ અને આરતીબેન પાસેથી આપણે આજે સાંભળીશું. બહુ મજા પડી જવાની છે. તમે એક કામ કરો, શેર કરો આ આખે આખો કાર્યક્રમ, અને સૌથી પહેલાં જલસો ડાઉનલોડ કરી લો, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે. મારે ખાસ એ પણ કહેવું છે કે આ આખી આખે કાર્યક્રમ સરસ મજાના હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ્સમાં ટેકનિકલી રેકોર્ડ થઈ રહ્યો છે અને વિડીયો રેકોર્ડિંગ પણ એનું ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ પત્યાના લગભગ અડધો કલાકના સમયમાં તમને એનું સરસ હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગ સાથેનું આખે આખો કાર્યક્રમ એપ્લિકેશનમાં સાંભળવા મળશે અને ટૂંક સમયમાં કદાચ તમને એ યુટ્યુબ પર પણ જોવા મળશે. તો આ કાર્યક્રમ અત્યારે તો મિસ કરવા જેવો છે જ નહીં, પણ જો કદાચ કોઈ મિત્ર સ્વજન ચૂકી જાય તો તમે એને આ રીતે પણ આ કાર્યક્રમ સુધી પહોંચાડી શકો છો. મીનવાઇલ ખૂબ બધા લોકો આપણી સાથે ને સાથે જે જોડાયા છે એમના નામોલ્લેખ પણ જરૂરી છે. વિશ્વેશ ઝાલા કહી રહ્યા છે ખૂબ સરસ, ઈશા મુનશી આપણી સાથે ક્યારના જોડાયા છે અને ઘણી બધી વાતો કરી રહ્યા છે. સૌના હાથમાં સૌની પ્યાલી આ ગીતની એમની ફરમાઈશ છે. હેતલ રાવલ જે આપણે ત્યાં લાઈવ જેમિંગ કરી ચૂક્યા છે એ આપણી સાથે જોડાયા છે. થેન્ક યુ હેતલબેન ફોર જોઈનિંગ અસ. એ વાહ કહી રહ્યા છે. અલકા દવે, ચંદ્રેશ ભટ્ટ, પુષ્પા મજમુદાર, શ્રુતિ મોદી આ બધા જ આ કાર્યક્રમને વખાણી રહ્યા છે. દક્ષિશ પાઠક ખૂબ જાણીતા પત્રકાર અને લેખક લખી રહ્યા છે. ગ્રેટ પર્ફોમન્સ લાઈક ઓલવેઝ શ્યામલભાઈ, સૌમિલભાઈ એન્ડ આરતીબેન. મારી આંખે કંકુના સૂરજ will be great સૌમિલભાઈ, asking with respect instead of request. ખૂબ સરસ રીતે દક્ષેશભાઈ, અમે પૂરતો પ્રયત્ન કરીશું આ ગીત તમારા સુધી પહોંચે, અમે ગાવાની ન્યાય આપવાની કોશિશ કરીશું. હેમલ મહેતા ત્રિવેદી કહી રહ્યા છે, સિંગ ધ ન્યૂ કમ્પોઝિશન સિંગ બાય ટ્રીઓ ઓન ધ વર્લ્ડ મ્યુઝિક ડે પ્લીઝ. હેમલભાઈ તમે થોડાક મોડા પડ્યા છો. આ કાર્યક્રમની શરૂઆત જ એ સરસ મજાના વિશ્વ સંગીત દિવસે જે એમણે ખાસ સ્વરાંકન કર્યું છે એનાથી થઈ છે. માટે જ મેં કીધું કે આ કાર્યક્રમ તમે અડધેથી જોયો હોય કે ચૂકી ગયા હોય તો આ કાર્યક્રમ પત્યાના અડધો કલાકમાં આનું આખે આખું હાઈ એન્ડ રેકોર્ડિંગ્સ છે આપણી પાસે, તમે સાંભળી શકો છો. મનોજ સન્ના કહી રહ્યા છે, સર નો વર્ડ્સ ફોર ઓલ સિંગર્સ એન્ડ મ્યુઝિશિયન્સ એન્ડ યુ ઓલ આઈ પ્રે ટુ everyone. You લખી રહ્યા છે, આઈ લાઈક વેરી મચ ધીસ એપ્લિકેશન એન્ડ આઈ પ્રાઉડ ઓન માય સ્ટેટ ગુજરાત. વિમર્શ નાયક એવું કહી રહ્યા છે, થેન્ક યુ વેરી વેરી મચ. ખૂબ બધા લોકોની ખૂબ બધી ફરમાઈશ છે. આગળ વધીએ ધીમે ધીમે. હાજી, આનો બધો પ્રયત્ન કરીશું જી. હવેની જે રચના રજૂ કરીએ છે એ ઝવેરચંદ મેઘાણીની રચના છે. મેઘાણીભાઈ જ્યારે કલકત્તા રહેતા હતા ત્યારે બંગાળી સાહિત્ય, બંગાળી કવિતાથી આકર્ષાઈને એમણે ઘણી બધી રચનાઓ આપણને આપી. પ્રકૃતિનું સુંદર વર્ણન કરતી આ રચના છે. અમારું બહુ જ ગમતું સ્વરાંકન છે, સાંભળીએ. મુને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ, મુને થોડી ઘડી તારો આપ અષાઢીલો કંઠ. ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાથ પાડી લઉં, ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર સાથ પાડી લઉં. મોરલા હો, મોરલા હો. ઇન્દ્રધનુ 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 તારા રંગ ધોધો માંથી એક માગું લીલું બુંદ,
તારા રંગ ધોધો માંથી એક માગુ લીલું બુંદ સાંભરતા ને આંક વાકાજે પીછી મારી બોળવા દેજે સાંભરતા ને આંક વાકાજે પીછી મારી બોળવા દેજે ઇન્દ્રધનુ ઇન્દ્રધનુ વાદે એકતા તારા લાખ તારો માંથી ખેંચવા દે એકતા બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દઈશું વીણા બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દઈશ હું વીણા ઘોર સિંધુ ઘોર સિંધુ ઘોર સિંધુ તારા બીજણાનું નાનું આપજે એક કલ્લો તારા બીજણાનું નાનું આપજે એક કલ્લો હૈયું એક નીંદ વિહોણું ભાલે એને બાયરો ઢોળું હૈયું એક નીંદ વિહોણું ભાલે એને બાયરો ઢોળું ગોર સિંધુ હવે ખૂબ સુંદર શબ્દો છે તારા ઝાક જમાડનું મારે નથી કઈ કા ગાઢ અંધકાર પછેડા ઉડાડી દે ઊંઘની વેળા ગાઢ અંધકાર પછેડા ઉડાડી દે ઊંઘની વેળા ગાઢ અંધકાર પછેડા હિતેનભાઈ આ બે પંક્તિઓ લખે છે યાદ આવે કે વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના બધા કોલાહલો નગરના નાશવંત મળે વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના બધા કોલાહલો નગરના નાશવંત મળે આટલા સુંદર સ્વરાંકનો અને આ ગીતો એ આપણી ભાષાનું ગૌરવ છે વરસાદ પડે કે ના પડે એ આપણી માટીની મહેક છે આને વસાવવા જેવી છે અને મુઠ્ઠીમાં બંધ કરી લેવા જેવી છે તમારા બધાનો એટલો જ ઉમળકો અને હુંફાળો પ્રતિભાવ પણ સાથે સાથે ચાલી રહ્યો છે મજા પડી રહી છે ખૂબ જાણીતા લોકપ્રિય મૂર્ધન્ય કવિ શ્રી તુષાર શુક્લા પણ આપણી સાથે જોડાયા છે તુષારભાઈ તમારું ખૂબ હુંફાળું સ્વાગત છે વી વેલકમ યુ સર થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એ કહી રહ્યા છે વાહ સચ વેરાયટી ઓફ કમ્પોઝિશન્સ થેન્ક યુ તમારી હાજરીની નોંધ લઈએ છીએ તમારી હાજરી એ અમારું પીઠબળ છે અત્યારે થેન્ક યુ વેરી મચ સર કિશોરભાઈ અમે અમારી પ્રવૃત્તિ જી પહેલો પ્રોગ્રામ જે મોરપી જ કર્યો જી
તુષારભાઈ અમારી સાથે, એમનો પણ રંગમંચ પ્રવેશ, અમારો પણ 1981 અને એક દિવસ આ સ્ટુડિયોમાં આપણે એવું કરીશું કે પાર્ટ ટુ આ કાર્યક્રમનો એવી રીતે થશે કે શ્યામલભાઈ, સૌમિલભાઈ, આરતીબેન અને આ જગ્યા વાસ્તવમાં જેમની છે એ તુષારભાઈને આપણે આમંત્રણ આપીશું. અને આ મંચ દ્વારા જ અત્યારે જ કહી દઉં છું કે બીજો કાર્યક્રમ અમારે એવો કરવો છે જ્યાં તમે આ રસાસ્વાદ કરાવશો ગીતોનો અને સન્મુખ થશો લોકો સાથે, મજા પડશે. થેન્ક યુ વેરી મચ સર ફોર જોઈનિંગ અસ રાઈટ નાવ. થેન્ક યુ વેરી વેરી મચ. ફાલ્ગુની શશાંક આપણી સાથે અત્યારે જોડાયા છે, ખૂબ જાણીતા ગાયક, અને આપણી સાથે પણ લાઈવ જેમિંગ કરી ચૂક્યા છે. તમારી હાજરીની પણ એટલી જ નોંધ લઈએ છીએ. કારોબાર બાય શ્યામલભાઈ, એવું રૂપેન સરૈયાની ફરમાઈશ છે. શ્યામલ જ રાખે છે કારોબાર. સૌમિલભાઈ, એકાદ ગઝલ સંભળાવો એવું જિગીશા શુક્લા જાની કહી રહ્યા છે. વરસાદ આવી જાય એવી કોઈ ગીત થઈ જાય તો મજા પડી જાય એવું જિજ્ઞા શાહ કહી રહ્યા છે. અદિતિ ભટ્ટ પંડ્યા કહી રહ્યા છે, ફરમાઈશ સોંગ, મને તો સુખ એમાં દેખાય મુનશી શ્યામલભાઈ. સુખનું સરનામું પણ ફરમાઈશમાં આવી ચૂક્યું છે. 8-10 જલસો જ કરવાનો વિશ્વેશ ઝાલા, અમે તો દર શુક્રવારે આવું કરીએ છીએ, તમે હવેથી દર શુક્રવારે અમારી સાથે જોડાઈ જજો. ઘણા બધા શ્યામલ પંડ્યા લખી રહ્યા છે, ઘણા બધા શ્યામલના ઉલ્લેખ સાંભળીને મન પ્રફુલ્લિત થઈ ગયું. મીનવાઇલ તુષારભાઈનો રિસ્પોન્સ, લવ લવ ટુ, પણ તું સરસ જ કરે છે દોસ્ત. થેન્ક યુ સર, આનાથી વધારે સારો પ્રતિભાવ શું હોઈ શકે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી વેરી મચ. જાનકી મહેતાની ફરમાઈશ, પ્રભુ તો લાંબી રજા ઉપર છે. અને ખૂબ ખૂબ લોકપ્રિય અદાકારા રૂપા દિવેટિયા પણ આપણને જોઈ રહ્યા છે, એ પણ આપણી સાથે જોડાયા છે. રૂપાબેન, સ્વાગત કરીએ છીએ તમારું, તમારી હાજરીની પણ નોંધ લઈએ છીએ. ખૂબ બધી ફરમાઈશ છે, આપણે કઈ તરફ આગળ વધવું છે કે કોઈ નવું કહું? ઘણા બધા ચાહકો ભાવકો છે, દરેક જણા નામ લેવા શક્ય નથી, પણ બધાનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ આનંદ થાય છે. વી લવ યુ ઓલ, તમારે લીધે અમે આ જગ્યા પહોંચ્યા છે અને હજી અમારી નવી મંઝિલો અમારે સર કરવાની છે. તમારો પ્રેમ અમને કાયમ આવો મળતો રહેશે એવી અમને આશા છે. એક રમતિયાળ રચના રજૂ કરી. અમે જે હમણાં ગણિતનું ગીત ગાયું ને, તો અમે સ્વર સેતુ અમારું એક રંગમંચ છે, કલારસિક શ્રોતાઓનું વર્તુળ છે, એ અંતર્ગત અમે નાવીન્યસભર કાર્યક્રમોની પ્રસ્તુતિ કરતા રહીએ છીએ. અમે અત્યાર સુધીમાં 18 વર્ષમાં લગભગ 94 જેટલા કાર્યક્રમો કર્યા. એમાં એક કાર્યક્રમ કર્યો હતો, એક સ્કૂલ હળવી ફૂલ, એમાં એક ભૂગોળની રચના, બધા વિષયોની રચના કરી હતી અમે લોકો, એમાં ગણિત, ગણિત, ભૂમિતિ, ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃત વગેરે વગેરે. તો એમાંથી ભૂગોળની રચના શ્યામલ સંભળાવે. અહીંયા જે શ્રોતાઓ સાંભળી રહ્યા છો, તમે પણ બધા અહીંયા છો, એ લોકોએ બાળપણમાં મેઘધનુષ અમારી બાળગીતોની કેસેટ હતી, કેસેટ તરીકે જન્મી હતી, અને પછી જમાના સાથે બદલાઈને હવે સીડી થઈ ગઈ, અને હવે તો એ પણ નહીં રહે, હવે પેનડ્રાઈવ થઈ જશે. તો એ કેસેટના જમાનામાં મેં ભૂગોળનો ઉલ્લેખ કરીને એક ગીત લખ્યું હતું, બાળગીત. એમાં એક ડિબ્બુ હતો મારી સાથે, મારી ક્લાસમાં, પણ એ ભૂગોળમાં એને કંઈ સમજ ના પડે સાવ, એટલે મેં એને ડફોળ કીધું હતું આવી રીતે, કેવી 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 આ દુનિયા છે, કેવી 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 આ દુનિયા છે, કેવી લા 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 લા. ડિબ્બુ સાવ ડફોળ, બન્યો નથી ભૂગોળ, ના જાણે કે ગોળ ગોળ સફરજન જેવી, એ તો આખો દિવસ જુએ છે ટીવી બસ, એ તો આખો દિવસ જુએ છે ટીવી બસ, બોલે દુનિયા ચોરસ ટેલિવિઝન જેવી. તો એ વખતે તો મેં ડિબ્બુને ડફોળ કહી દીધું. બહુ વર્ષો પછી હમણાં થોડા દિવસ પહેલા ડિબ્બુ મને મળ્યો, એની મર્સિડીઝમાંથી ઉતરતો હતો, અને નક્ષિક બ્રાન્ડેડ, બધી જ બ્રાન્ડની વસ્તુ તમે એના નખથી માથા સુધી મળી જાય, એટલે હું અભિભૂત થઈ ગયો. આશ્ચર્યમાં મેં પૂછ્યું કે ડિબ્બુ તું શું કરે છે? મને કે શ્યામલ, તને ખ્યાલ ના આવે એવો બિઝનેસ કરું છું જોરદાર દુનિયાભરમાં. અને એ વખતે ડિબ્બુને જોઈને મેં ભૂગોળ પર એક બીજું ગીત લખ્યું, એ હું તમને સંભળાવું છું.
એની ચિંતા છોડ, ભલા તું ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. એની ચિંતા છોડ, ભલા તું ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. તારી પાસે રૂપિયા છે, તારી પાસે રૂપિયા છે, છો નથી જ્ઞાન ભંડોળ, તને શું ફેર પડે છે. એની ચિંતા છોડ, ભલા તું ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. તારી પાસે રૂપિયા છે, રૂપિયા છે, છો નથી જ્ઞાન ભંડોળ, તને શું ફેર પડે છે. એની ચિંતા છોડ, ભલા તું ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. રોજ સવારે વહેલો ઉઠી નિયમ પ્રમાણે જાય તું ધંધો કરવા માટે, વેકેશન માં કુટુંબ સાથે જાય છે કન્ડક્ટેડ ટૂર માં ફરવા માટે. અરે રોજ સવારે વહેલો ઉઠી નિયમ પ્રમાણે જાય તું ધંધો કરવા માટે, વેકેશન માં કુટુંબ સાથે જાય છે કન્ડક્ટેડ ટૂર માં ફરવા માટે. તું રાતે ઊંઘે છે ત્યારે અમેરિકા જાગે છે, એમાં તારે શું છે. જુદા દેશની ઘડિયાળોમાં જુદા જુદા વાગે છે, એમાં તારે શું છે. રે તારો રસ્તો સીધો, તારો રસ્તો સીધો, પૃથ્વી ચોરસ છે કે ગોળ, તને શું ફેર પડે છે. અરે એની ચિંતા છોડ, ભલા તું ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. નકશામાં આડીને ઊભી લીટીઓ તાણીને તારે શું કરવું છે. ડોડોમાંને એડિસ અબાબા ક્યાં છે તે જાણીને તારે શું કરવું છે. અરે નકશામાં આડીને ઊભી લીટીઓ તાણીને તારે શું કરવું છે. ડોડોમાંને એડિસ અબાબા ક્યાં છે તે જાણીને તારે શું કરવું છે. તારે ફાઇલ વધે આગળ તે જોવાનું છે, નાઇલ ને વહેવું હોય તો વહેશે. અરે રહેવા માટે તારે ઘરનું ઘર ઇગ્લુમાં જેને રહેવું હોય તે રહેશે. અરે ટાયફૂન ટોર્નેડો, ટાયફૂન ટોર્નેડો, તારે માટે તો વંટોળ, તને શું ફેર પડે છે. એની ચિંતા છોડ, ભલા તો ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. કર્કવૃત ને મકરવૃત ને વિષુવૃત ના ચક્કર થી તું બચી ગયો છે, ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય ની ટક્કર થી તું બચી ગયો છે. કર્કવૃત ને મકરવૃત ને વિષુવૃત ના ચક્કર થી તું બચી ગયો છે, ઈશાન અગ્નિ નૈઋત્ય ને વાયવ્ય ની ટક્કર થી તું બચી ગયો છે. ઉત્તર ધ્રુવ ઉત્તરમાં, દક્ષિણ ધ્રુવ દક્ષિણમાં, માત્ર એટલું લે તું જાણી, બાકી તારે એક્સપોર્ટના ધંધામાંથી કરવાની છે ખૂબ કમાણી. અરે તારી મંજિલ એક છે, તારી મંજિલ એક, દિશાઓ આઠ હોય કે સોળ, તને શું ફેર પડે છે. અરે એની ચિંતા છોડ, ભલા તું ભણ્યો નથી ભૂગોળ, તને શું ફેર પડે છે. તારી પાસે રૂપિયા છે, તારી પાસે રૂપિયા,
ક્રિયા છે છો નથી જ્ઞાન ભંડોળ તને શું ફેર પડે છે અરે એની ચિંતા છોડ ભલા તું ભણ્યો નથી ભૂગોળ તને શું ફેર પડે છે વાહ ભાઈ વાહ 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 કેટલા બધા ભૂગોળ ઉપર આ દુનિયામાં એવા હશે કે જેને આ બધાથી કોઈ ફેર નથી પડતો એમનો એક જ ઉદ્દેશ્ય છે ભાઈ એ બધાને પણ એટલું જ કહેવાનું કે મજા પડશે જો આવા આવા ઉદ્દેશને પણ તમે આ ભાષામાં ગાશો તો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન જલસોને તાત્કાલિક ડાઉનલોડ કરો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી અવેલેબલ છે અને તમે ડાઉનલોડ કરશો એટલે તમને લગભગ 20,000થી વધુ ગુજરાતી ગીતોનો પરિચય થશે અમારી પાસે લગભગ ક્લાસિક ફિલ્મોના 650 આલ્બમ્સ છે અને 10,000થી વધારે ગીતો છે જૂની નવી ફિલ્મોના ગીતો ગઝલો સુગમ સંગીત લોકસંગીત ભક્તિ સંગીત ગરબા બધું જ આ એપ્લિકેશનમાં ઠાંસી ઠાંસીને ભર્યું છે ડેફિનેટલી આ એપ્લિકેશન ડાઉનલોડ કરો જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર અવેલેબલ ખૂબ બધા લોકોની ખૂબ બધી પ્રતિભાવ અને ફરમાઈશ બંને સાથે સાથે ચાલી રહ્યો છે દર્શન અશ્વિન ત્રિવેદી કહી રહ્યા છે સુપર્બ દરિયાના મોજાની ખૂબ બધી ફરમાઈશ આવી રહી છે મોજું આવે છે ધીમે રહીને વાહ અતિ સુંદર આંખ્યુંના આંજણમાં ઇઝ માય વન ઓફ માય ફેવરિટ સોંગ મોના વસંત લાલ કહી રહ્યા છે પ્રભુ આજે રજા ઉપર છે પ્લીઝ એવી અલ્કેશ દવેની ફરમાઈશ છે નિલેશ દેસાઈ વાળી કહી રહ્યા છે કે આજે કોઈ ફરમાઈશ નહીં માત્ર તમારી મોજ તમને મજા પડે એવું ગાજો મિલિત પંડ્યા કહી રહ્યા છે દરિયાના મોજા પ્લીઝ મિલિત ફ્રોમ કેનેડા દેસાઈ કેડી કહી રહ્યા છે માણસ ઉર્ફે રેતી એ એ મન પાંચમના મેળાની ફરમાઈશ પૂર્ણ આકાર પામી શકાયો નથી આદિલ મંસૂરીની આ ફરમાઈશ આત્મન પંડ્યા કરી રહ્યા છે આશિતા અમી પ્રજાપતિ જેઓ પોતે પણ એક સરસ મજાના ગાયક છે એ એ આપણી સાથે જોડાયા છે ને કહી રહ્યા છે કે ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે જો શક્ય હોય તો જો કે હોય જ પ્રભુ તો લાંબી રજા ઉપર છે જાનકી મહેતા ન પેપ્સી ન થમ્સઅપ કેયુરભાઈ તમે થોડું મોડું કરી દીધું છે આ ઓલરેડી આ સ્વરાંકન આવી ગયું તમારે આ કાર્યક્રમ ફરીથી સાંભળવો હોય તો કાર્યક્રમ પૂરો થાય એના અડધો કલાકના સમયમાં આખે આખું હાઈ એન્ડ ટેકનિકલ રેકોર્ડિંગ સાથેનું આનું આ આખો કાર્યક્રમ એપ્લિકેશનમાં સૌથી પહેલા કોઈ પણ તકલીફ ન પડે એ રીતે અમે મૂકતા હઈએ છીએ ફરીથી સાંભળી શકો છો આપ તારી હથેળીને દરિયો માનીને નૈષદભાઈ આ ફરમાઈશ અને જલસો કરાવે છે એવું સોહિલ બ્લોચ કહી રહ્યા છે થેન્ક યુ સોહિલભાઈ એ પોતે પણ આપણા ત્યાં એક લાઈવ જમિંગ સેશન કરી ગયા છે સરસ કલાકાર છે થેન્ક યુ સોહિલભાઈ ફોર જોઈનિંગ અસ ખૂબ મજા પડી ધવલ દરજી ને ઓહો હો જયશ્રી માસી પણ જોઈ રહ્યા છે સૌમિલ મામા એવું વિશ્વેશ ઝાલા કહી રહ્યા છે બહુ જ મજા આવે છે અમે નસીબદાર છીએ અમેરિકામાં બેઠા બેઠા સાંભળીએ છીએ કલ્પના દવે ઝા આવું કહી રહ્યા છે તીના મોટા બેન છે ઓ ઓ વાહ વોર્મ વેલકમ મેમ હેતલ રાવલ અલખ કંસારા ફાલ્ગુની શશાંક નથી કોઈ તારામાં વિધિ મદિરા તારી હથેળીને દરિયો માનીને હર્ષ ધારૈયાની આ ફરમાઈશ છે સુગમ સંગીતમાં આ કલાકારોનું વિપુલ પ્રદાન તો છે જ પણ એટલું જ મોટું પ્રદાન એમનું એ છે કે એમણે અનુષ્ઠાન અને એમની કલા સંસ્થા દ્વારા અનેક નવા કલાકારો અને સ્વરકારોને મંચ આપ્યો છે એમની આ અત્યંત ઉમદા પ્રવૃત્તિ માટે એમને જેટલા અભિનંદન આપીએ એટલો આભાર અને એટલો આભાર માનીએ એટલું ઓછું છે એવું ખૂબ જાણીતા કવિ રિષભ મહેતા કહી રહ્યા છે થેન્ક યુ રિષભભાઈ નમસ્તે અમે પણ તમારું દિલથી સ્વાગત કરીએ છીએ દર વખતની જેમ તમે આજે પણ અમારી સાથે છો અમને ખૂબ આનંદ છે હેતલ આશિતા અમી ફાલ્ગુની બધાનો ખૂબ ખૂબ આભાર બધા એટલા સુંદર કલાકારો છે અને સૌનો પ્રેમ છે આરતી એક ગીત રજૂ કરે મુકેશ જોશીની રચના છે ખૂબ સુંદર અભિવ્યક્તિ છે અને આરતી એ રજૂ કરશે રમતી તી દોરડા કૂદતી તી ઝૂલતી તી આંબાની ડાલે પાંચી કા રમતી તી
જાન એક આવીને મારું બચપણ ખોવાયું એ જ દાડે પાછી કા રમતી તી દોરડા કૂદતી તી ઝૂલતી તી આ પાણી ડાલે લખતી તી દાદાને ચિઠ્ઠી મધ મીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી તી દાદાને ચિઠ્ઠી લખવાનું લીખી તંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ લખવાનું લિખી તંગ બાકી હતું ને મારે અંગે ચોળાઈ ગઈ પીઠી આંગણામાં આકળ્યું આંગણામાં આકળ્યું પાડતા બે હાથ લાલ થાપા પણ ખોવાયું એ જ દાડે પાછી કા રમતી તી દોરડા કૂદતી તી ઝૂલતી તી આંબાની ડાળે વાહ 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 આટલી સરસ મને લાગે છે કે કન્યા વિદાયની આ અનુભૂતિ કોઈ કવિતામાં નહીં થઈ હોય ને આટલું સુંદર સ્વરાંકન આટલી સરસ ગાયકી આ જ તો મજા છે આપણા ગીતોની આપણી ભાષાની આપણા શબ્દોની કે તમને તમને કોઈક પ્રસંગની કોઈક ઘટનાની કોઈક યાદની આરપાર ઉતારે છે કેટલીક વખત ગીતો અને સ્વરાંકનો એટલા સુંદર બની જાય છે કે આખી રચના યાદગાર અદ્ભુત થઈ પડે છે આ પણ એમાંની જ એક અને યાદગાર તો અમારો આ કાર્યક્રમ રહેવાનો છે કારણ કે ખૂબ બધા લોકો માણી રહ્યા છે અને અમે બહુ જ આનંદમાં છીએ કારણ કે આજે શ્યામલ સૌમિલ મુનશી અને આરતી મુનશી આપણી સાથે જોડાયા છે ખૂબ બધી રિક્વેસ્ટ સાથે સાથે ચાલી રહી છે અમીન અથવાણી કહી રહ્યા છે વાવ શું શબ્દો હતા આંખોમાં બેઠેલા ચાતકની ફરમાઈશ કરી રહ્યા છે રીતિ ભટ્ટ અને બીજા ઘણા બધા લોકો છે જે આની ફરમાઈશ કરી રહ્યા છે દેવાંગ પરમાર કહી રહ્યા છે ગમતું ગીત સાંભળવાની મજા આવી ગઈ અલખ કંસારા કહી રહ્યા છે એક્સલન્ટ વોઇસ એન્ડ નાઇસ કમ્પોઝિશન હાઈ ટુ શ્યામલ સર સૌમિલ સર મનીષીભાઈ એન્ડ ઓલ થેન્ક્સ ફોર એવરીથિંગ આપ વિસનગર આવ્યા હતા સુર મંદિર કલ્ચરલ ક્લબમાં આપણે ત્યારે મળ્યા હતા યસ યસ આ કાર્યક્રમની એક મજાની વાત એ છે કે વર્ષોથી ન મળેલા લોકો પણ આ માધ્યમ દ્વારા એવા સરસ મજાના હાય હલો ને કરતા હોય છે આ 62મો એપિસોડ છે અમારો આ લાઈવ જેમિંગનો અને અમે કેટલાય મામા ભાણેજને કેટલાય કાકા ભત્રીજાઓને કેટલાય કાકીઓને માસીઓને પોઈઓને મેળવ્યા છે અમને એનો આનંદ છે આ તો જરાક આ આડ વાત પણ છતાં તમારો પ્રેમ અમને ખૂબ મબલક ભાવે મળી રહ્યો છે એની મજા છે અતુલ વૈષ્ણવ કહી રહ્યા છે આરતી આરતી કમ્પ્યુટર માઇક્રો ડિટેલ્સનો ભંડાર એટલે એ જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હોય ને એમને સાંભળીએ ત્યારે અમને એવું લાગે કે આ કેવી રીતે આટલું બધું યાદ રહે છે અને આમ બધું જ એમને લગભગ મોઢે છે એ ખાલી ડાયરીઓ રાખે છે એ શ્યામલભાઈ ને સૌમિલભાઈ માટે એ માત્ર તમારી જાણ માટે ખાલી ખાલી ઉચકાવે છે આ લોકો એમની જોડે
થેન્ક યુ સો મચ જલસો ટીમ, એવું જીતેન્દ્રભાઈ ઠક્કર કહી રહ્યા છે. તુષારભાઈની એક સરસ ફરમાઈશ છે, તારી હથેળીને દરિયો માનીને. આ એમનું ખૂબ જાણીતું ગીત અને શું સ્વરાંકન. મારું પણ ગમતું ગીત, પહેલું આ જ ગીત સ્વરબદ્ધ થયું. ગીતનો ભાવ સ્વરાંકનમાં ખુલ્યો એવું એ કહી રહ્યા છે, ત્યારે આ ગીતની પણ અઢળક ફરમાઈશ છે. મને લાગે છે કે એ ધીમે રહીને આવશે જ, આઈ એમ શ્યોર. એ એક પ્લેલિસ્ટમાં અમારે ત્યાં છે જ. થોડી રાહ જુઓ, થોડી વારમાં આ બધા લોકપ્રિય સ્વરાંકનો પણ તમારા સુધી પહોંચશે. મારું ચોમાસું ક્યાંક આસપાસ છે એવી વિશાલ પોપટ ફરમાઈશ કરી રહ્યા છે. સાંવરિયો રે મારો સાંવરિયો, હો હો હો, ને ખૂબ બધી ફરમાઈશ છે. બોલતા તાકી છું એટલી બધી. જી, હવે કઈ તરફ? બસ હવે આ તમે કહો છો ને કે એમની જે રાહ જોવાનો, આતુરતાનો અંત આવવાનો શરૂ થયો છે, અંતનો આરંભ થયો. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને, બીજાવું ગમશે કે કેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને, બીજાવું ગમશે કે કેમ. પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને, બીજાવું ગમશે કે કેમ. પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ચાહવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. ચાહવાને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે, ઓઠોથી બોલે કે ખીજું. ચાવાને ચૂમવામાં ઘટનાનો વેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે, ઓઠોથી બોલે કે ખીજું. ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ. એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને, બીજાવું ગમશે કે કેમ. એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. એમ પૂછીને થાય નહીં, પૂછીને થાય નહીં, પૂછીને થાય નહીં પ્રેમ.
આજ હું એન્કર ના હોત અત્યારે આ કાર્યક્રમનો, તો મેં વન્સ મોર કરીને બૂમા બૂમ કરી દીધી હોત ઓડિટોરિયમમાં. અને મને વિશ્વાસ છે કે તમારામાંથી ઘણા બધા એવા હશે જેને આ ફરીથી સાંભળવું હશે. માટે જ અમે એપ્લિકેશન કરી છે જેમાં તમે આ આખે આખું ગીત સરસ રીતે આ કાર્યક્રમમાં હાઈ એન્ડ રેકોર્ડિંગ સાથે સાંભળી શકશો. આ છૂટું પડેલું પણ સરસ મજાના અમારા જે લાઈવ જેમિંગના જે સોલો ટ્રેક્સ છે એમાં તમને મળશે. આ ખૂબ 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 લોકપ્રિય સ્વરાંકન શ્યામલ સૌમિલ મુનશીનું અને તુષારભાઈના આ શબ્દો, અને સાથે સાથે જે ખૂબ બધા લોકોને મજા પડી ગઈ છે એની તો વાત ન્યારી છે. માલવ દિવેટિયા જે પોતે પણ ખૂબ ખૂબ જાણીતા સ્વરકાર છે, તેઓ પણ આપણી સાથે જોડાયા છે. માલવભાઈ, સ્વાગત છે તમારું. તમારી હાજરીની નોંધ લઈએ છીએ અને એ પૂછી રહ્યા છે કે કેટલી ફરમાઈશ થઈ શકે તમારાથી એકે નહીં. તમારે તમારો ને શ્યામલ સૌમિલનો સંબંધ બહુ બહુ નજીકનો છે. તમે મને ખબર છે અંગત ખાતે કે તમે એમને જોડેથી રોજ ગીતો સાંભળો છો, એટલે આજે બીજાને ચાન્સ આપવા દો. હા, બાકી ચલો એક ફરમાઈશની છૂટ આપું છું એટલે એકાદ કરી નાખો. પ્રતિતિ ત્રિવેદી કહી રહ્યા છે, આરતી મામી, મમ્મી ઇઝ ઈગરલી વેઇટિંગ ફોર સાંવરિયો રે મારો સાંવરિયો. ખૂબ જાણીતા ગીતો જે અત્યંત ગવાય છે, અનેક લોકો ગાય છે, અનેક રીતે અનેક કાર્યક્રમોમાં અનેક જગ્યાએ અનેક વાર ગવાઈ ચૂક્યા છે, એ ગીતોને ટાળવાનો અમારો ઈરાદો છે. કેટલાક એવા ગીતો જે એક તો આ સરકાર બેલડીની જેને કે સિગ્નેચર ટ્યુન્સ જેવા છે, એમની ઓળખ જેવા છે, એ ચોક્કસથી લોકપ્રિયતાના ધોરણે અમે એમને લઈશું. બાકી કેટલાય એવા ગીતો છે જે અનેક વખત ગવાઈ ચૂક્યા છે, અમારી પૂરતી ઈચ્છા છે એવી કે અમે એને ટાળીને આગળ વધીએ અને કંઈક નવા સ્વરાંકનો તમારા સુધી પહોંચે. થોડા નવા અજાણ્યા ગુજરાતી ગીતો સાંભળો ને, મજા પડી જશે. જલસો પણ કદાચ તમારા માટે અજાણ્યું હોય તો ખાસ કહેવું છે, ગુજરાતી સંગીત સાહિત્યની આ એકમાત્ર એપ્લિકેશન છે, ડાઉનલોડ કરજો. ક્યાંક એવું ના થાય કે શ્યામલભાઈ સૌમિલભાઈને આરતીબેનને અત્યારે સાંભળ્યા, મજા કરી અને પછી હાથ ખંકેરીને ઊભા ના. તમે જો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો અમને થોડું વધારે પીઠબળ મળશે. ધ્યાન રાખજો આ વાતનું. હેમંત નાણાવાટીની પણ આજ પૂછીને થાય નહીં પ્રેમ એની ફરમાઈશ હતી. અને તુષારભાઈ સરસ રીતે જોડાયેલા રહ્યા છે આપણી સાથે અને કંઈક ને કંઈક લખી રહ્યા છે. તે કહી રહ્યા છે, પૂછીને થાય નહીં પ્રેમનું જાદુ મેં દેશ અને વિદેશમાં જાણ્યું ને માણ્યું છે. જે ગીતને સ્વરાંકન ભાવક સાથે કનેક્ટ કરે એ એમનું બની જાય. અને હવે તો આ ગીત એટલું બધું લોકોનું થઈ રહ્યું છે કે પ્રેમની અભિવ્યક્તિ જો ગુજરાતીમાં કરવાની કોઈકને ફાવટ હોય, ઈચ્છા હોય, તો આ ગીત હાથ વગું છે. અને આ ગીતથી જ મને લાગે છે ઘણા બધાએ પોતપોતાના પ્રેમ સુધી પહોંચવાનો રસ્તો શોધ્યો હશે. થેન્ક યુ વેરી વેરી મચ તુષારભાઈ ફોર ધીસ લવલી અમેઝિંગ સોંગ. મીના કણકિયા કહી રહ્યા છે, એન્જોઈંગ, અહો ખૂબ ખૂબ આભાર, જલસો સાચા અર્થમાં જલસો, એવું કહી રહ્યા છે ધવલ દરજી. અને ઓહો ખૂબ બધી ખરેખર એમ પૂછીને થાય નહીં પ્રેમ, મસ્ત રજૂઆત, પૂરેપૂરા ભીંજાઈ ગયા અને એ પણ વગર વરસાદે, એવું ઉજાસ આચાર્ય કહી રહ્યા છે. વાહ, આ માણસ બરાબર નથીની ફરમાઈશ કરી રહ્યા છે નેહા યાજ્ઞિક. પુષ્પા મજમુદાર કહી રહ્યા છે, વાહ વાહ કૃષ્ણા સુદામાની જોડી, એની હિરેન યાજ્ઞિક ફરમાઈશ કરી રહ્યા છે. યા લોટ મેની પીપલ. પ્રથા વિશ્વેશ ઝાલા કહી રહ્યા છે, પ્રથા ચાલુ રાખજો અંકિતભાઈ લાઈવ જેમિંગની. બે સ્પષ્ટતા, પહેલી મારું નામ અંકિત નથી, મારું નામ નૈશ, અને લાઈવ જેમિંગની પ્રથા સુધી તમે કદાચ આજે પહોંચ્યા છો ત્યારે મારે એવું ચોક્કસથી કહેવું છે કે આ અમારી આ પ્રથાનો 62મો મણકો છે. અમે લગભગ એક વર્ષથી લાઈવ જેમિંગ કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી વેરી મચ સર. એટલે તમે કદાચ આજે જોડાયા છો એ વાતની નોંધ લઈને હું તમને ચોક્કસથી કહેવા માંગીશ કે જોડાયેલા રહો. અહીં દર શુક્રવારે લાઈવ જેમિંગ થાય છે અને અદ્ભુત કલાકારો અહીંયા પોતાનું ગુજરાતી સંગીત પ્રસ્તુત કરી ચૂક્યા છે. નવાથી લઈને એસ્ટાબ્લિશ સુધીના બધા જ સ્વનામધન્ય દરેક કલાકાર અહીંયા લગભગ આવી ચૂક્યા છે અને હજી ઘણા બધા આવી રહ્યા છે. જલસો લાઈવ જેમિંગ દર શુક્રવારે થાય છે, જલસો ડાઉનલોડ કરી લેજો, એમાં આ બધા જ એપિસોડ છે, શોધી કાઢજો, મજા પડશે. જી સર. વાહ માત્ર રિસાયકલિંગ થાય જરૂરી નથી, કઈક ક્રિએટિવ પણ થવું જોઈએ.
નહીં તો એ પ્રોડક્શન જ થઈ જાય. એટલે ક્રિએટિવિટીમાં અમે આજે ગીત રજૂ કરીએ છીએ ને એટલા માટે હું કહું છું કે કવિ રમેશ પારેખનું કદાચ લગભગ કોઈએ નહીં સાંભળેલું, વાંચેલું, કદાચ કોઈ પુસ્તકમાં પણ કદાચ વાંચવામાં નહીં આવે આ ગીત, મને એવું લાગે છે. કારણ કે મેં શોધ્યું હતું આ પુસ્તકમાં છે, પણ પુસ્તકમાં નથી, પણ એમના મેં પઠનમાં સાંભળેલું. અરે વાહ. અને એમને એટલું બધું ગમી ગયું હતું. કરેક્ટ. અને નિષાદભાઈ, આપણી મુલાકાત પણ આ કાર્યક્રમમાં થઈ. જી જી જી. તમને યાદ છે સ્વરસેતુમાં આપણે એક કાર્યક્રમ કર્યો હતો, એક વાર્તા વિચાર એક વિચાર એક વાર્તા વિચાર એક વિચાર એક ગીત, એમાં આ રચના અમે ગાઈ હતી. તો આપણી પણ જે એ સ્મૃતિ છે એ ફરીથી વાગોળી. ખૂબ સુંદર રચના છે, શ્રોતાઓને પણ ખૂબ મજા આવશે. અને હૃદયમાં ઉતારી દેવા જેવી એ અભિવ્યક્તિ છે, વિચાર છે, સાંભળો. બોમ્બ ભલે ફૂટ્યો વચ્ચેનો પુલ તૂટ્યો તો કોઈ શખ્સ ઉઠ્યો ને પુલનું સમારકામ ફરી શરૂ કર્યું જ્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી બોમ્બ ભલે ફૂટ્યો વચ્ચેનો પુલ તૂટ્યો તો કોઈ શખ્સ ઉઠ્યો ને પુલનું સમારકામ ફરી શરૂ કર્યું જ્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી ઈંડાના કોચલાને તોડીને ચકલીનું બચ્ચું બહાર ડોક કાઢે ભૂખ્યા બળદો માટે તડકા મારે બજેબ થઈને ખેડૂત ચાર વાઢે ને ત્રપ ત્રપ તું તેલ સિંચી નિરાતે માં પાડે દીકરાના માથામાં પાથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી અને ખૂબ સુંદર શબ્દો છે જેણે શોકેસમાં દૂર રહી ભૂખી ભૂખી આંખોથી દીઠું એવાની માણાએ બાળકને દે કોઈ ભેટમાં રમકડું એ મીઠું અને પછી બાળકને વીટી વળે વાલપથી તેવ તેવડા એના સાથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે ત્યાંથી વાત ફરી શરૂ કરી શકો તમે
ત્યાંથી. નિશરભાઈ, જ્યારે એક ઘટના બને, બોમ્બ ફૂટે ને વચ્ચેનો પુલ તૂટી જાય, એ ન્યૂઝ આઈટમ થઈ જાય, પરંતુ જ્યારે કોઈ એક કાર્ય, કોઈ એક પ્રવૃત્તિ, કોઈ એક એક્ટિવિટી એ શરૂ કરવાની વાત લઈને જે નીકળે ને, એને સલામ છે. એટલે જલસો ને સલામ છે. ગુજરાતી કોઈ સાંભળતું નથી, ગુજરાતી ભૂલાઈ જશે, પણ આવી બધી પ્રવૃત્તિઓ ભેગી થઈને ગુજરાતી ભાષાને ટકાવશે અને એ વાતની શરૂઆત કરવાની હોય છે. એ આપણી પ્રવૃત્તિને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી વેરી મચ. રપાના રમેશ પારેખના આ શબ્દો એટલા બધા સ્પર્શી જાય એવા છે કે તમારે આવી કોઈક રચના સાંભળ્યા પછી કદાચ સહેજ પોઝ લેવો પડે, તરત કંઈ બોલી ન શકાય એવી સરસ મજાની આપણી આ ભાષામાં લખાયેલા આટલા મર્મસ્પર્શી ગીતો એ આપણો અણમોલ ખજાનો છે. આ ખજાનો ભેગો કરવાની અમે કોશિશ કરી છે જલસોમાં. ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે જે તમે ડાઉનલોડ કરી શકો અને એ રીતે આ ભાષાને, એ રીતે અમારા આ પ્રયત્નને, એ રીતે અમે જ્યાંથી વાત શરૂ કરી છે એ જગ્યાએથી તમે અમને પીઠબળ થોડું વધારે આપી શકો. થેન્ક યુ વેરી મચ. આ કાર્યક્રમને તમે અત્યારે અમારી સાથે જોઈ રહ્યા છો. જે હમણાં જ જોડાયા છે એ દરેકને કહેવું છે, આમ તો આ કલાકારો કોઈ જ ઓળખાણના મોહતાજ નથી, છતાં આપણી સાથે અત્યારે જોડાયા છે ગુજરાતી સંગીતના અદ્ભુત કલાકારો, સ્વરકારો શ્યામલ સૌમિલ મુનશી, આરતી મુનશી, અને સાથે સાથે એટલા જ સુસજ્જ સંગીતકારો રુજુલ શાહ, મનીષી રાવલ અને મનીષ કંસારા ઓક્ટોપેડ ઉપર. આ બધા જ કલાકારો માટે આપ જ્યાં પણ હો ત્યાંથી એક વાર જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરો. હજી અદ્ભુત ગીતો આવી રહ્યા છે, હજી ખૂબ બધા સરસ મજાના એમના લોકપ્રિય સ્વરાંકનો, સાથે સાથે એમના કેટલાક એમના પ્રિય અને મનગમતા સ્વરાંકનો આપણા તરફ આવવા માટે રાહ જુએ છે. તરત એમની તરફ વળીએ અને બાકી તમારી પ્રતિભાવ પર ધીમે રહીને તમારી રિક્વેસ્ટ પર પણ ધ્યાન આપીશું થોડી વાર. જી, હવેની જે રચનાઓ રજૂ કરીએ છીએ એટલે એક ઝુંખામાં રજૂ કરીએ છીએ એટલે મેં રચનાઓ શબ્દ વાપર્યો, એનો મૂળ વિષય છે સુખ. અમે કાર્યક્રમ કર્યો હતો સુખનું સરનામું, અને એમાં ગુજરાતી ભાષામાં સુખને શોધવાનો એ અવસર હતો. મૂળ એક રચના શ્યામલે લખી હતી, સુખનું સરનામું આપો. એમાં એક પૃચ્છા છે, કોઈ એક જણ પૂછે કે ભાઈ આ સરનામું મને બતાવશો, તો જેને ખબર હોય એ બતાવે કે ભાઈ આ ડાબે વળજો, જમણે વળજો, એમ જેને ખબર હોય. પણ આ એક એવું સરનામું છે તમારે અંદર જઈને શોધવાનું છે. અને એટલે આ પહેલી રચના, હું ધીમે ધીમે વાત કરતો જઈશ, પહેલી રચનામાં શ્યામલ એ પૂછે છે, એ શોધે છે, અને જો ખબર હોય તો કહે છે કે મને ભાઈ આ સરનામું આપો, એવા ભાવ સાથેની આ રચના. ફરમાયશ પણ હતી ઘણા બધાની, જી જી જી, રજૂ કરીએ. સુખનું સરનામું આપો, 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 સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો,
સુખ નું સરનામું આપો, સુખ નું સરનામું આપો, સુખ નું સરનામું આપો. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું. સૌથી પહેલા એ સમજાવો ક્યાંથી નીકળવાનું, કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું. ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. કેટલા ગાઉ જોજન પલાંગ કહો કેટલું દૂર, ડગમાડું કે મારું છલાંગ કહો કેટલું દૂર. કેટલા ગાઉ જોજન પલાંગ કહો કેટલું દૂર, ડગમાડું કે મારું છલાંગ કહો કેટલું દૂર. મન જળ વચ્ચેનું અંતર કોઈ માપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું આપો. જીવનના કોઈ એક પાના પર નકશો છાપો, સુખનું સરનામું આપો, સુખનું સરનામું. સુખનું સરનામું આપો, આટલી અદ્ભુત રચના. ગુજરાતી સુગમ સંગીતની આ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ આઇકોનિક રચના છે આ, સુખનું સરનામું આપો. જેટલી વખત જ્યારે જ્યારે જ્યાં જ્યાં પ્રસ્તુત થઈ છે એટલી વખત આને વન્સ મોર થયું છે. આના માટે લોકોએ પડાપડી કરી છે એ મેં નજરો નજર નોંધ્યું છે. કેટલાય એવા કાર્યક્રમો રહ્યા છે જેમાં હું શ્યામલભાઈને સૌમિલભાઈ સાથે આવી રીતે કોઈક મંચ પર બેઠો હોઉં અને આ આ ગીત આવે એટલે લોકો તાળીઓને સિસોટી, હું એ બધું જ મિસ કરું છું. મને એમ થાય છે કે હું અહીંયાથી સિસોટી મારું, મને સિસોટી વગાડતા આવડતું નથી એટલે, નહીતર મેં ક્યારની વચ્ચે વિસલ વગાડી હોત. ખેર, આ સરસ મજાના ગીતો આપ સાંભળી રહ્યા છો જલસો ઉપર, ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત આ એકમાત્ર એપ્લિકેશન છે. જી, આ ઝુમખામાં હવે પછી ઓક્ઝિમોરોન છે, બે પાસ પાસે પ્રયોજેલા શબ્દો વિરોધાભાસી હોય એટલે આપણે જાણીએ કે સુખ હોય તો એનું સરનામું ના હોય અને જેનું સરનામું હોય સુખ ના હોય એવું આપણને અનુભૂતિ થાય છે. એ જતું જ જાય છે આગળ આગળ, તમે આ માનતા હોય એ સુખ, પછી એ સુખ બીજે જતું રહે એટલે ઓક્ઝિમોરન છે મને એવું લાગ્યું. પછી મને વિચારાયો કે કેવી પરિસ્થિતિ થાય કે તમે સરનામું સુખનું કેવું તમને ખબર હોવી જોઈએ કે તમે કોની વાત કરો છો. તમે મહેસાણા જાઓ અને કોઈ ઘરનું બાણું ટકટકાવીને પેલો ખોલે બાણું એટલે પૂછો કે ભાઈ મિસ્ટર પટેલ ક્યાં રહે છે. પેલું કે મહેસાણામાં તો ઠેર ઠેર મિસ્ટર પટેલ છે, આ તમે આ સરનામું કઈ દો. એ રીતે સરનામું ના મળે. એ કે તમને એનું કયા પટેલ, તમને એમનું એકચ્યુઅલી નામ ખબર છે. સુખનું પણ એવું છે, જો સુખ મિસ્ટર પટેલ હોય તો તમારે પહેલાં એ નક્કી કરવું પડે કે તમે આ કયા પટેલની વાત કરો, તનસુખ પટેલ કે મનસુખ પટેલ
કે આત્મસુખ પટેલ કે પ્રાણસુખ પટેલ, જ્યાં સુધી આ ખબર ના હોય ત્યાં સુધી તમે સદા ઉદાસ હોઈ શકો. એટલે એ ત્રણ લેવલનું સુખ, શરીર, મન અને આત્મા, એ આપણે પહેલાં આઈડેન્ટિફાય કરવું પડે. તો એ રીતે આ કવિતા પણ આગળ વધી અને બીજા મુકામ પર પહોંચી કે સુખ છે તો ખરું, ક્ષણિક સુખ ઘણી જગ્યાએ છે આપણે જોઈએ તો. તો એવા બધા દ્રશ્યો, એવા અનુભવોને વીણીને, ગૂંથી લઈને મેં એક રચના લખી જેમાં ઉંમરનો ગ્રાફ પણ દરેક અંતરામાં વધતો જાય છે. તો એ સુખ ક્યાં ક્યાં દેખાય છે એની એક વાત છે સૌમિલ જી. મને તો સુખ એમાં દેખાય.
સુખનું સરનામું અને સુખ. આજે આ કાર્યક્રમ જ્યારે શ્યામલ, સૌમિલ અને આરતીબેન સાથે થઈ રહ્યો છે ત્યારે આ સુખ શબ્દ કેટલો સૂચક થઈ પડ્યો છે. આવું મારું જ માનવું નથી, પણ કેટલા એવા લોકો છે જે આવો જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે કે કલ્પના દવે જા કહી રહ્યા છે, મને સુખ જલસામાં દેખાય છે. થેન્ક યુ વેરી 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 મચ. અતુલ વૈષ્ણવ કહી રહ્યા છે વાહ, વોટ એન ઇમેજિનેશન. તુષારભાઈ કહી રહ્યા છે શ્રોતા સન્મુખ રજૂ થતી કલામાં શ્રોતાનો પ્રતિભાવ મહત્વનો, ગીતનું ભાવક સાથે જોડાવું જરૂરી, એટલે સુગમ હોય તે અનિવાર્ય. મુનશી બંધુઓના સ્વરાંકનોમાં લોકભોગ્યતા છે એટલે લોકપ્રિય છે. એમણે આ કલા પ્રવૃત્તિના વર્તમાન પડકારોને ઓળખીને સર્જન કર્યા છે. થેન્ક યુ સર. કેટલી સરસ રીતે આ આખી આખી સફરને તમે લોકો સમક્ષ આવી સરસ રીતે, સહજ રીતે અને બહુ સરળ રીતે સમજાય એ રીતે કહી. થેન્ક યુ વેરી મચ સર, તમે સતત અમારી સાથે અત્યારે જોડાયેલા છો, અમને ખૂબ 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 ગમી રહ્યું છે. બહુ મોટું પીઠબળ છે આ. શૈલેષ શાહ કહી રહ્યા છે શ્યામલભાઈ, સૌમિલભાઈ આપને લાઈવ પ્રોગ્રામમાં માણીને આનંદ થયો. અંકિતા વશી વાહ વાહ કહી રહ્યા છે, મને તો સુખ એમાં દેખાય, વાહ ક્યાં બાત. એવું હેતલ રાવલ કહી રહ્યા છે, એ કહી રહ્યા છે કે આ મારું મોસ્ટ ફેવરેટ સોંગ છે. વાહ વાહ, થેન્ક યુ. જયશ્રી દત્તા કહી રહ્યા છે વાહ વાહ માય ફેવરેટ. કલ્પના દવે, ઝા અને માલવ દિવેટિયા બંને કહી રહ્યા છે સુખનું સરનામું જલસો. મારા મોના શબ્દો તમે છીનવી લીધા છે અને અમે બહુ દ્રઢપણે અત્યારે આ ક્ષણે આ સ્ટુડિયોમાં બેઠા બેઠા અત્યારે તો અમને એવું લાગે છે કે સુખનું સરનામું અહીંયા છે. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે જે તમે પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. આ આખે આખો કાર્યક્રમ તમને સરસ મજાના હાઈ એન્ડ સ્ટુડિયો રેકોર્ડિંગમાં પણ આ કાર્યક્રમ પતે એના લગભગ અડધો કલાકના સમયમાં એપ્લિકેશનમાં સાંભળવા મળશે. ડાઉનલોડ કરો જલસો. ત્રીજી રચના સુખ વિષયની અને એના કવિ છે મુકેશ જોશી. ખૂબ સુંદર અભિવ્યક્તિ છે, આરતી રજૂ કરે. સુખની આખી અનુક્રમણિકા અંદર સુખની આખી અનુક્રમણિકા અંદર દુખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. સુખની આખી અનુક્રમણિકા અંદર દુખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. સુખની આખી અનુક્રમણિકા વચ્ચે પાના બાંધ્યા જેમ ડચુરા બાજે, આસુના ચશ્મા પહેરીને પાને પાના વાંચે, પથ્થર જાવો દર્પણ. તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. સુખની આખી અનુક્રમણિકા. સુખની આખી અનુક્રમણિકા, દુખના પ્રકરણ, અંદર દુખના પ્રકરણ, અંદર દુખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે, વાંચો તો પડશે સમજણ. મુકેશ જોશીના આ શબ્દો
કેટલા બધા અદ્ભુત કવિઓ, તેમની કવિતાઓ, તેમના શબ્દો, આ બધું જ આપણી ભાષાનું ગૌરવ. તમે શું કરો છો? તાત્કાલિક ડાઉનલોડ કરો જલસો. જલસોમાં બધા જ કવિઓ, આ સરસ મજાના સ્વરાંકનો અમે ખૂબ તસ્દી લઈને ભર્યા છે, સમાવ્યા છે. તમે એને ચોક્કસથી માણી શકો. જલસો ડાઉનલોડ કરી લો. દીપાલી આચાર્ય વ્યાસ કહી રહ્યા છે, રાત્રે ઓસ્ટ્રેલિયાના 1:30 વાગે પણ આ લાઈવ સાંભળીએ તો એમ થાય કે આજે આ ચાલ્યા જ કરે. થેન્ક યુ જલસો ફોર ઓલ ઓસમનેસ ઇન વન. થેન્ક યુ વેરી વેરી મચ દીપાલી. થેન્ક યુ વેરી 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 મચ. રૂચા પંડ્યા કહી રહ્યા છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે. આ ખૂબ જાણીતી રચના છે, મેં હમણાં જ કીધું એ પ્રમાણે. ખૂબ બધા લોકપ્રિય સ્વરાંકનો શ્યામલભાઈ, સૌમિલભાઈ અને આરતીબેનના નામે બોલે છે. બધા જ તો 2 કલાકમાં સમાવવા શક્ય નથી, અને ઘણી વખત આ સ્વરાંકનો, આ પ્રસ્તુતિઓ તમે સાંભળી છે. આજે કંઈક એવું સાંભળીએ જે કદાચ એમનું મન હોય ગાવાનું, જે કદાચ તમે ના સાંભળ્યું હોય, એકાદ વખત સાંભળ્યું હોય અને વધારે સાંભળવાની ઈચ્છા હોય, એવા ગીતો આજે અહીંયાથી પ્રસ્તુત કરવાની વધારે ઈચ્છા છે. દેવાંગ પરમાર કહી રહ્યા છે, એક છોકરી ના હોય ત્યારે સામટા અરીસાઓ, કેટલા અરીસાઓ સામટા ગરીબ બની જાય છે. આની ફરમાઈશ કરી રહ્યા છે દેવાંગ. ઉજાસ આચાર્ય કવિ મધુસૂદન પટેલ જે જોઈ રહ્યા હતા એમને હાઈ કહી રહ્યા છે. આ કાર્યક્રમની સફળતા એ જ છે કે કેટલાય કુંભના મેળામાં અહીંયા મળે છે અને એકબીજાને હાઈ હલો કરી શકે છે. અમને મજા પડી રહી છે. આપ એ રીતે પણ આ માધ્યમને સાથે સંકળાયા છો, અમને આનંદ છે. જ્યોતિ ઉનડકટ ખૂબ જાણીતા પત્રકાર અને લેખક આપણી સાથે જોડાયા છે અને જોઈ રહ્યા છે. એ કહી રહ્યા છે, જલસો પર આ સમયે હાજર એવા તમામની મીઠી ઈર્ષા થઈ રહી છે. થેન્ક યુ વેરી મચ, વી ટેક ઇટ એઝ અ કોમ્પ્લિમેન્ટ. થેન્ક યુ વેરી મચ જ્યોતિબેન. તમે પણ ક્યારેક અમારા સ્ટુડિયોમાં આવો, આ લાઈવ જેમિંગમાં આપની હાજરીની અમે નોંધ લઈએ છીએ, આમંત્રણ આપીએ છીએ. હવામાં આજ વહે છે અને લાલ ઘૂમ તાપમાં અને સઘળા આતમના ઓજાર અને સુખીરામ દુખીરામ, ધ્રુવિન શાહની આટલી આટલી ફરમાઈશ છે. વ્યક્તિગત ભાવનાઓનો ઉલ્લેખ અમે અત્યારે નથી કરતા. સંજય અમીન કહી રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ હિયરિંગ ધેમ આફ્ટર નિયરલી 25 યર્સ, અમેઝિંગ એક્સપિરિયન્સ. થેન્ક યુ. વાવ, થેન્ક યુ વેરી મચ. અમને મજા છે કે તમે આ સરસ કાર્યક્રમનો આનંદ લઈ રહ્યા છો. સુખ વિષયની આ છેલ્લી રચના શ્યામલ રજૂ કરે એ કન્ક્લુડ કરે છે કે સુખ ક્યાં છે. જેમ આજે આપણે અહીંયા જલસામાં સુખ અને આ ભાવકો સાથે એમનો જે પ્રેમ છે એ સુખ માણી રહ્યા છે, તો સુખ ક્યાં છે? શ્યામલની આ રચના જે ખૂબ સુંદર શબ્દો છે, આઈ એમ શ્યોર તમને મજા આવશે. સુખ ને નાની ક્ષણ માં જીવો, સુખ ને નાની ક્ષણ માં જીવો. પોગટ છે મણ મણ અંધારા, પોગટ છે મણ મણ અંધારા. જબ કા કણ માં જીવો, સુખ ને નાની ક્ષણ માં જીવો, સુખ ને નાની ક્ષણ માં જીવો. આસપાસ ક્યાંય નથી એ, દૂર જુઓ તો ત્યાંય નથી એ. કાલે જેમાં દેખાયું તું આજે તો એમાંય નથી. આ
આસપાસમાં ક્યાંય નથી, દૂર જુઓ તો ત્યાંય નથી. કાલે જેમાં દેખાયું તું આજે તો એમાંય નથી. જીવતરના દ્વારે દ્વારે બંધાતા રોજ નવા તોરણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો. ને માણસ એને ગોતે જેનું સરનામું એ પોતે, સાચો માર્ગ એની ભીતર જળઘડતો નાનકડી જ્યોતે. ને માણસ એને ગોતે જેનું સરનામું એ પોતે, સાચો માર્ગ એની ભીતર જળઘડતો નાનકડી જ્યોતે. છોડી મનના રણ રણ મેદાનો, આત્મના આંગણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો. પોગટ છે મણ મણ અંધારા, પોગટ છે મણ મણ અંધારા, ઝબકારાના કણમાં જીવો સુખને નાની ક્ષણમાં જીવો. સુખને નાની ક્ષણમાં જીવો. રાહુલ શ્રીમાળી લખે છે કે અર્થના ઇન્દ્રાસનો ડોલી ગયા, અર્થના ઇન્દ્રાસનો ડોલી ગયા, શબ્દની જ્યાં અપ્સરા નાચી હતી. વાહ વાહ વાહ. સુખને નાની ક્ષણમાં જીવો જીવો, આ જે આટલા આટલા સરળ શબ્દોમાં આટલો મોટો સંદેશ, આ કવિની કમાલ છે. આ સરકાર બિલડી માટે, આ કવિ માટે, આ ગાયકો માટે એક વાર જ્યાં હો ત્યાંથી જોરદાર તાળીઓ પાડો. આ અણમોલ ખજાનો છે, આપણી ભાષાનો આ ઘરેણા છે. અમે મહેનત કરીને કોઈક રીતે અમારી સમજણ પ્રમાણે, અમારી શક્યતાઓ પ્રમાણે, અમારી હિંમત પ્રમાણે ને આવડત પ્રમાણે સમાવવાની કોશિશ કરી છે જલસોમાં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ડાઉનલોડ કરો પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી, ભૂલો નહીં. ખૂબ બધા લોકો સાથે સાથે જે ચાલી રહ્યા છે એમાંથી ધ્વનિ મહેતા કહી રહ્યા છે બાર્સેલોનામાં પણ જલસાની મજા પડી રહી છે. વાવ, થેન્ક યુ વેરી મચ. પ્રભુ તો લાંબી રજા ઉપર છે, સંભળાવો. આની ખૂબ બધી ફરમાઈશ આવે છે. જાનકી મહેતા કહી રહ્યા છે 100% ગાઈશું. એક છોકરીને 16 વર્ષ સંભળાવશો એવું ઋષિકેશ પંડ્યા પૂછી રહ્યા છે. બીજી ફરમાઈશ હાર્દિક પંડ્યાની છે, જે કહી રહ્યા છે અમે ગીત ગગનના ગાશું. અને બીજી એમની ફરમાઈશ છે હાથમાં કારોબાર રાખ્યો તે. આ ફરમાઈશો પણ સતત આપણી સાથે કોઈક ને કોઈક કરી રહ્યું છે. મયુરા ભટ્ટ કહી રહ્યા છે જલસો ધ ઓલ ક્રેડિટ ગોઝ ટુ યુ, થેન્ક યુ સો મચ ફોર ધીસ લવલી વર્ડ્સ, સચ અ કોમ્પ્લિમેન્ટ, થેન્ક યુ વેરી વેરી મચ. અચ્છા, પારુલ સરૈયાની પણ આ ફરમાઈશ છે સોરી માય સન,
છે સોરી આપણ આટલું જ આવડે તો હજી સે સોરી સોરી આ બધા અદ્ભુત લોકપ્રિય સ્વરાંકનો છે જે ની ખૂબ બધી ફરમાઈશ છે. શૈલેષ ચા કહી રહ્યા છે, શ્યામલભાઈ સૌમિલભાઈ સ્વસ્તિક સ્કૂલ સમયની આપના અવાજમાં યાદ આવી ગઈ. લવલી, સો ગ્લેડ ટુ હિયર આરતી મેમ. પૂનમ માધુ કહી રહ્યા છે એવું, સંકેત વોરા કહી રહ્યા છે આજનું સુખ જલસો. ટૌકે ટૌકે ઓગળવું તે પ્રેમ સખી દેતાળી, આની પણ ફરમાઈશ આવી છે. નિપા શાહ આ ફરમાઈશ કરી રહ્યા છે. વાહ, ખૂબ બધા લોકોની ખૂબ બધી ફરમાઈશ, રિક્વેસ્ટ અને પ્રતિભાવો સાથે સાથે આગળ વધી. સુમિલભાઈ, કોઈનો સ્નેહ ક્યારેય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. હરીન્દ્ર દવેની આ પંક્તિ, તુષાર શુક્લની આ રચના અમારી પણ બહુ ફેવરિટ રચના છે. અમારું આ સ્વરાંકન અમને ખૂબ પ્રિય છે. ફરમાઈશ ઘણા બધાએ કરી છે તો અને તુષાર, હા ચોક્કસ. તારી હથેળીને તારી હથેળીને દરિયો માનીને કોઈ જંખનાને સોંપે સુકાન. તારી હથેળીને દરિયો માનીને કોઈ જંખનાને સોંપે સુકાન. એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લા બેલી, એનો અલ્લા બેલી. તારી હથેળીને દરિયો માનીને કોઈ જંખનાને સોંપે સુકાન. દેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લા બેલી, એનો અલ્લા બેલી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી. વરતારા મોસમના ભૂલી જઈને એક જંખનાને રાખવાની વહેતી. વરતારા મોસમના ભૂલી જઈને એક જંખનાને રાખવાની વહેતી. તારી હથેળીને તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન. તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઉઠે તોફાન. ના ઓસરતી વેળુમાં મળે, એનો અલ્લા બેલી, એનો અલ્લા બેલી, અલ્લા બેલી, અલ્લા બેલી, અલ્લા બેલી, અલ્લા બેલી. આનું બીજું અંતરો
ગાઈ શકાય. એટલે મેં બીજો ગાયો પહેલો અંતરો. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવાને, વેણુમાં તરસે છે વાન. ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવાને, વેણુમાં તરસે છે વાન. કુવા થંભેથી હવે સોણલા રડે ને, કોરી આંખો ને અવસરની જાણ. કુવા થંભેથી હવે સોણલા રડે ને, કોરી આંખો ને અવસરની જાણ. તારી હથેળીને, તારી હથેળીને રેતી માનીને, કોઈ ઊંટો ના શોધે મુકાન. એને કોરી કટ માછલીની જાળો મળે, એનો અલ્લાહ બેલી, એનો અલ્લાહ બેલી. તારી હથેળીને દરિયો માનીને, કોઈ જંખનાને સાપે સુકાન. એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાહ બેલી, એનો અલ્લાહ બેલી. અલ્લાહ બેલી, અલ્લાહ બેલી. કેટલા બધા મારા જેવા આ આ સ્વરાંકનના આશિકો હશે જેને આજે તો જીવતર ભયો ભયો લાગ્યું હશે. આ અદ્ભુત શબ્દો કવિશ્રી તુષાર શુક્લાના, આ ખૂબ જાણીતું સ્વરાંકન. અને આવા સરસ મજાના આ ગીતો, આ લોકપ્રિય સ્વરાંકનો સાંભળીએ ત્યારે કેવી સરસ બે શાયરોની મને પંક્તિ મળી છે. સૌમિલભાઈ, શ્યામલભાઈ, આરતીબેન, હરજીવન દાફડા લખે છે કે પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ, પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ, લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ. અરે વાહ. અને ગની દહીંવાલાની આ ખૂબ જાણીતી પંક્તિઓ કે ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ. ગની ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ, વિનયથી સજ્જ એવી પ્રેમ બાની લઈને આવ્યો છું. તમે વિચારો કે કેટલા સરસ સ્વરાંકનો છે આ કાર્યક્રમ. આમ સમયની પાળ તોડીને જરા જાણે કે આગળ વધતો જ રહે, આપણે સાંભળ્યા જ કરીએ એવો સરસ મજાનો રંગ જમાવી રહ્યો છે. ત્યારે તમને ફરી એક વખત કહેવાનું કે જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. નિર્મિતા પુરાણી કહી રહ્યા છે એક્સલન્ટ. સુહાસ સુષ્મા પોલ કહી રહ્યા છે વાહ સરસ. વિશ્વેશ ઝાલા ઓસમ ઓસમ કહી રહ્યા છે. નિશાંત મુનશી કહી રહ્યા છે નો વન કેન સિંગ તારી હથેળી બેટર ધેન યુ સૌમિલભાઈ. દેવાંગ પરમાર ખૂબ બધી તાળીઓ પાડી રહ્યા છે. ઝંખના પંડિત કહી રહ્યા છે વી આર રિયલી રિયલી એન્જોઈંગ. જગદીપ મહેતા, જે ખૂબ જાણીતા સ્વરાંકન છે સ્વરકાર છે, જે કહી રહ્યા છે કે વાહ વાહ જલસો જલસો. શિલ્પા પરીખ કહી રહ્યા છે વાહ વાહ, હું ને ચંદુ છાના માના કાતરિયામાં પેઠા, એ ફરમાઈશ પૂરી કરી શકાય. તનુજા મુનશી સુપબ કહી રહ્યા છે. અતુલ વૈષ્ણવ કહી રહ્યા છે વાહ સૌમિલ. સ્મિતા ખંભાતી કહી રહ્યા છે સુખનું સરનામું. અરે અમે આખી સુખ દુઃખની ભાગવત ગીતા કહી નાખીને અહીંયા બહુ મોડા છો, છતાં આ કાર્યક્રમ આખે આખો અમે સ્ટુડિયોમાં રેકોર્ડ કરી રહ્યા છે. જે આ કાર્યક્રમ પતશે એટલે અમે તરત મૂકીશું, તમે એમાં સાંભળજો. બધા જ સરસ મજાના સ્વરાંકનો, આ સુખનું સરનામું અને બીજા કહેવાય, આ બધા જ આવી ચૂક્યા છે અત્યારે. અને હવે થોડા નવા સ્વરાંકનો તરફ આગળ વધી રહ્યા છીએ. જી સર, આ દીપેશ દેસાઈની એક સરસ કમેન્ટ છે. વાહ, જેટલું સારું ગાય છે એટલા જ સારા માણસ, અને સંગીત થકી સમાજ સેવા કરે છે.
વર્ષાનો બદલી ગાઓ ને એવું એ દીપેશભાઈ કહી રહ્યા છે. દીપેશ દેસાઈ ખૂબ જાણીતા સ્વરકાર અને એ એ એ આપણી સાથે અત્યારે જોડાયા છે અને એ એ આપણને આ વાત કરી રહ્યા છે. થેન્ક યુ વેરી મચ દીપેશભાઈ, અમે તમારી હાજરીની નોંધ લઈએ છીએ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. સૌમિલભાઈ હવે કઈ તરફ? અશરફ ડબાવાલાની એક ગઝલ છે, ઘણા બધાની ફરમાઈશ હતી એટલે આખી કૃતિ તો ગાવી ડિફિકલ્ટ છે, પણ થોડીક થોડીક એનો આપણે આસ્વાદ લઈએ. ઘર માં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ઘર માં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ખૂટે ચોઘડિયા. નિષદભાઈ જાને ગઝલ શેર છે. ડૂબી ડૂબીને ડૂબવાનું શું અશરફ ડબાવાલા માટે પણ એટલી જ તાળીઓ. તમે આ બધા જ કવિઓ, આ ગીતકારો, આ બધા માટે તમે જ્યાં હો ત્યાંથી તમારે વધાવવા જ પડશે. એટલે ફરી એક વખત કેન વી મેક સમ નોઇઝ ફોર ધેમ. કેટલી બધી સરસ આ રચનાઓ, આ સ્વરાંકનો અને આટલી સુંદર રીતે અહીંયા પ્રસ્તુત થઈ રહી છે. એમ થાય કે આ સમય થંભી જાય ને અહીંયાથી આગળ જાય જ નહીં. સૌમિલભાઈ હવે કોઈકની ફરમાઈશ હતી આમાં આવી ને, ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં, એટલે અમને આ ફરમાઈશ યાદ આવી ગઈ. જી, એટલે માણસ વિશેની એક, અને જો ગાઈશું નહીં તો એ લોકો કહેશે કે આ માણસ બરાબર નથી. વાહ ભાઈ વાહ, વાહ વાહ વાહ. મીનવાઇલ પ્લીઝ જલસો ઉપર આ આખે આખા કાર્યક્રમનું વારંવાર હું કહી રહ્યો છું એ પ્રમાણે રેકોર્ડિંગ થઈ રહ્યું છે. કાર્યક્રમ પછીના અડધો કલાકના સમયમાં જ આ આખે આખું સૌથી પહેલાં જલસો ઉપર મળી જાય એ રીતે અમે એને પેકેજ કરીને મૂકવાના છીએ. તો આપ જો હમણાં જ જોડાયા હો અથવા તો ચૂકી ગયા હો આગળનો એક આખો કલાક અને થોડા ગીતો, તો તમને તરત જ સાંભળવા મળશે અડધો કલાકના સમયમાં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ડાઉનલોડ કરજો. જી, આપણા કવિ એતન આનંદ પરાની રચના, અને આ ગઝલ જ્યારે વાંચીને એટલી બધી ગમી ગઈ હતી, એમ થયું કે આ કમ્પોઝ કરવી જ રહી. અમે કરી અને ખૂબ સુંદર શબ્દો અને એક્સપ્રેશન છે, નવી જ વાત છે આખી. અને પછી એનો એક ઠેકો પણ, મનીષી એગ્રી થશે કે આ એક ઠેકો પણ આપણે ડિઝાઇન કર્યો, ઢીંગ ઢીકાક ચક ટીક ટીકાક, ઢીગ ઢીગ ટીકાક ચક ટીક ટીકાક, એ થોડો એવા થોડા મોડ્યુલેશન કર્યા અને એ ઠેકો એના માટે ખાસ તૈયાર. અને એક બીજી વાત યાદ આવે છે કે આપણા ખૂબ જાણીતા સ્વરકાર, મૂર્ધન્ય સ્વરકાર,
અજીત મર્ચન્ટ ભાઈદાસમાં અમારો શો હતો અને આ રચના અમે ગાઈ તો એમને એટલી બધી પસંદ પડી હતી કે આ માણસ બરાબર નથી, આ ક્રોમેટિક રીત સ્કેલમાં જે કહે છે કે તમે આ કમ્પોઝ કર્યું છે, તો આજે અજીતભાઈનું પણ સ્મરણ એમ જ થઈ ગયું. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, માણસ બરાબર નથી. બરાબર નથી, અને મને એમ લાગે છે કે આ સમય પણ બરાબર નથી, આ ઘડિયાળ બરાબર કેમ ચાલે છે. નિશ્ચિતભાઈ હવે આપણે કેટલું ગાવાનું છે, તો એક છેલ્લે પછી ગરબાની મેડલે કરીએ કે? આમ તો બે ત્રણ ફરમાઈશમાં એક મારી ફરમાઈશ હાથમાં કારોબાર છે, એ પછી જે થવું હોય. તમને અનુકૂળ પડે ત્યાં. સતત મારે એટલું જ કહેવાનું છે કે જલસો ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ઘણી ફરમાઈશો કદાચ અમારાથી રહી ગઈ હોય, ઘણા બધાના પ્રતિભાવો વાંચવાના રહી ગયા હોય, એમને મારે ખાસ કહેવું છે. એક તો થોડુંક એફબીમાંથી જ ફિલ્ટર થઈ જાય છે, કેટલું અમારા સુધી પહોંચતું નથી, અને સતત ફરમાઈશો જ્યારે આવે છે ત્યારે બધાને ન્યાય આપવો શક્ય નથી. દિલગીર છીએ, માફ કરજો, પણ આમાં દરેક રચનાઓ, દરેક પ્રસ્તુતિઓ રોકડા રૂપિયા જેવી છે. કદાચ તમારી ફરમાઈશ પૂરી ના થઈ હોય તો પણ તમને આ ખણખણાટ, આ રણકાર, આ પડઘો આજની રાતે ચોક્કસથી યાદ રહેશે એવો અમને વિશ્વાસ છે. Ha
હાથમાં કારોબાર રાખ્યો તે હાથમાં કારોબાર રાખ્યો તે ને મને બારોબાર રાખ્યો તે હાથમાં કારોબાર રાખ્યો તે હાથમાં કારોબાર રાખ્યો તે સદની ધની ધની ધમ ગમ ગધની સધની 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 સ હાથમાં કારોબાર રાખ્યો તે નિધની ધનિધ મદમ ગમ ગ સગ સ નિધની ધ મારો ગમતો શેર તમારા માટે એક ડગ છૂટ થી ભરી ન શકું એક ડગ છૂટ થી છૂટ થી છૂટ થી એક ડગ છૂટ થી ભરી ન શકું એક ડગ છૂટ થી ભરી ન શકું ખીણની ધારો ધાર રાખ્યો તે 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 ખીણની ધારો ધાર રાખ્યો શ્યામલભાઈ સૌમિલભાઈ અને આરતીબેન એમના ગરબાઓ માટે પણ એટલા જ લોકપ્રિય છે તો એ મેડલી તરફ આગળ વધીએ કે જેના જેના તાલે મને વિશ્વાસ છે કે તમે જ્યાં પણ હશો ત્યાંથી તમને ઝૂમવાનું ગરબા ગાવાનું આમ આમ ઠેકા લેવાનું ઠેસ મારવાની ઈચ્છા થઈ જશે ખૂબ બધા તમે ગરબા કરશો એવો મને વિશ્વાસ છે ખૂબ 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 જાણીતા તેમના સ્વરમાં ચાલો ગરબા સાંભળીએ અને એ રીતે આ કાર્યક્રમને એના અંતિમ ચરણ સુધી લઈ જઈએ નિશાદભાઈ ઈચ્છા એવી હતી કે બાળગીતો ગાવા યુવાનોને ગમે એવી રચનાઓ ગાવી કારણ કે અમારો એક ધ્યેય છે જી અમારું એક મિશન છે મ્યુઝિક ફોર ઓલ ફોર એવર સંગીત સૌની સાથે સદાને માટે એવા એક ધ્યેય મંત્ર સાથે અમે જ્યારે પણ ફરી કોઈક વાર આવો મોકો આપણે મેળવી લઈશું શોધી લઈશું બિલકુલ અને આપણે ભાગ બે ની તારીખ જો નક્કી કરવી હોય તો હું કેલેન્ડર વેલેન્ડર મંગાવી મેં પણ ઘણું બધું ગાવાની ઈચ્છા છે સંભળાવવાની ઈચ્છા છે આટલા શ્રોતાઓ ભાવકો પ્રેમથી સાંભળે છે પણ આજે અહીંયાથી જ અટકીએ ગરબાની એક મેડલે જેવું રજૂ કરીએ જી પ્લીઝ મારા કાનજી ને ભાવા કરમ દારે એહડો હેડો એહડો હેડો કરમ દો વેણીએ રે
કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, 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 કેડો મારો છોડ 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 છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો છોડ છોડ છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો 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 છોડ છો ગાળાનંદજી ના લાલ. નહીં જાઉં નહીં જાઉં હવે હું એ જમુના ઘાટ, નહીં જાઉં નહીં જાઉં હવે હું એ જમુના ઘાટ, મારી ગાગર તોડે મને રોકે છે જમુના ની વાટ, કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, બલતે બાંસડી વગાડી અરે નિંદર થી જગાડી, મુરલી ના સુર એવા છેડા અરે માયા તે લગાડીઓ, વાલા તે બાંસરી વગાડી અરે નિંદર થી જગાડી, મુરલી ના સુર એવા છેડા અરે માયા તે લગાડી, રંગે રૂડા કાનુડા તારા કેવા છે આ તો પાન, રંગે રૂડા કાનુડા રંગે રૂડા કાનુડા તારા કેવા છે આ તોફાન, રંગે રૂડા કાનુડા તારા કેવા છે આ તોફાન, એ રંગે રૂડા રૂડા કાનુડા કાનુડા તારા કેવા છે આ તોફાન, રંગે રૂડા કાનુડા તારા કેવા છે આ તોફાન, એ મને ઘેલી કરી એવી ઘેલી કે ભૂલી હું તો વાન, કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો કેડો મારો છોડ, કેડો મારો કેડો મારો છોડ, કેડો મારો કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, કેડો મારો છોડ છો ગાળાનંદજી ના લાલ, નહીં જાઉં નહીં જાઉં હવે હું એ જમુના ઘાટ, નહીં જાઉં નહીં જાઉં
હવે હું એ જમુના ઘાટ, મારી ગાગર ફોડે મને રોકે છે જમુના ની વાટ, કેડો મારો છોડ છોગાળ આનંદજી ના લાલ, કેડો મારો છોડ છોગાળ આનંદજી ના લાલ, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, 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 કાળા મોહન મતવાલા એ મોર પીંછ વાળા, એ મોહન મતવાલા એ મોર પીંછ વાળા, તું મારો કાનો ને હું તારી રાધા, તું વાતલડી માં ગીતો ગા ગા ગા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, કાળા મોહન મતવાલા હે મોર પીંછ વાળા, હે મોહન મતવાલા હે મોર પીંછ વાળા, તું મારો કાનો ને હું તારી રાધા, તું વાતલડી માં ગીતો ગા ગા ગા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, રોજ સવારે જમુના આરે પાણી ડે જાઉં ગોપીઓ હારે, રોજ સવારે જમુના આરે પાણી ડે જાઉં ગોપીઓ હારે, રોજ 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 હે રોજ હે રોજ 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 સવારે હે જમુના આરે હે પાણી ડે જાઉં ગોપીઓ હારે, રોજ સવારે સવારે જમુના આરે આરે પાણી ડે જાઉં ગોપીઓ હારે, તું આવે સતાવે ને ધાંધલ મચાવે, તું આવે સતાવે ને ધાંધલ મચાવે, હે ગેલી રે બનાવે વી વાંસળી બજાવે, હે ગેલી રે બનાવે વી વાંસળી બજાવે, હે ગેલી રે બનાવે વી વાંસળી બજાવે, ગેલી રે બનાવે વી વાંસળી બજાવે, હવે તું પજવે ને ગોકળિયું ગજવે, રાસે રામુ તારી હારે ના ના ના, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, કાળા મોહન મતવાલા એ મોર પીંછ વાળા, મોહન મતવાલા એ મોર પીંછ વાળા, હું મારો કાનો ને હું તારી રાધા, તું વાતલડી માં ગીતો ગા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, કાળા મોહન મતવાલા એ મોર પીંછ વાળા, એ મોહન મતવાલા એ મોર પીંછ વાળા, તું મારો કાનો ને હું તારી રાધા, તું વાતલડી માં ગીતો ગા 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 ગા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, કાળા મોહન મતવાલા એ મોર પીંછ વાળા, એ મોહન મતવાલા એ મોર પીંછ વાળા, તું મારો કાનો ને હું તારી રાધા, તું વાસલડી માં ગીતો ગા 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 ગા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નખરાળા એ કાન કુંવર કાળા, છોગાળા નિષેધભાઈ કોઈની પણ ફરમાયશ કે કંઈ ગવાયું ના હોય તો માફી માંગીએ છીએ, ફરી ક્યારેક ગાવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ સો મચ. વાહ ભાઈ વાહ, એક વખત જોરદાર તાળીઓ સાથે આ આખે આખી ટીમને વધાવી લો. આનાથી વધારે સારો આ કાર્યક્રમનો અંત શું હોઈ શકે? ભાગ બે ની વાત તો ફરી ક્યારેક, આ ભાગ એકમાં જે મજા પડી છે એ યાદગાર રહેશે. થેન્ક યુ વેરી વેરી મચ ફોર જોઈનિંગ અસ. આ બે બે કલાક તમે અમારી સાથે રહ્યા છો, અમને ખૂબ આનંદ થયો છે, અને એટલા જ દિલથી એટલા જ પ્રેમપૂર્વક હું આપનો પણ ધન્યવાદ કહેવા માંગુ, આભાર માનવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. આજે લાઈવ જેમિંગનું એક આખે આખું એક પગથિયું ઓર ચડી ગયા હઈએ એવું અમને લાગે છે. એની સાથે સાથે આ સંગીતકારો રુજુલ શાહ, મનીષી રાવલ અને મનીષ કંસારા, આ લોકો માટે પણ એટલી જ જોરદાર તાળીઓ અને એ રીતે આ વધાવો. અને કિરણ જોગીદાસ એમની બે પંક્તિઓમાં લખે છે સૌમિલભાઈ કે ઝાડ પર આવી અગર એકાદ ચકલી, ઝાડ પર આવી અગર એકાદ ચકલી, ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે. આજના આ કાર્યક્રમની આ આખે આખી આ પ્રસ્તુતિ અને આની અસર હેઠળ મારે પણ એ જ કેવું છે કે આજે અમારું જાણે કે કોઈ કંઈક વ્રત ફળ્યું છે. અમને બહુ મજા પડી છે. આ કાર્યક્રમ થોડી જ વારમાં એના સરસ મજાના હાઈ રેકોર્ડિંગ સાથે એપ્લિકેશનમાં અવેલેબલ હશે, યુટ્યુબ પર પણ થોડાક સમયમાં જ આવી જશે. છેલ્લે જતાં જતાં મારે
હું નૈષદ એટલું જ કહેવા માંગુ છું. જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. ડાઉનલોડ કરી લેજો, અમને થોડું વધારે પીઠું. થેન્ક યુ. આવતા શુક્રવારે ફરી મળીએ.